નમસ્કાર, હું દિનેશ ઇન્દવ વિશેષ વિથ દિનેશમાં તમારી સામે ફરી આવ્યો છું. ત્રીજી વાર આવ્યો છું. બે વિડીયો આપણે જોયા છે એમની સાથે. કોની સાથે બેઠો છું બિલકુલ બોલવાની જરૂર નથી, પણ એક જુદો પરિચય મેળવ્યો છે. તો એક પ્રામાણિક આઈપીએસ તરીકે આપણે એમને ઓળખીએ છીએ, પણ એક જુદી ઓળખ મળવાનો પ્રયત્ન કરીશ. આમ તો પરીક્ષા એ લેતા હોય છે, હું પરીક્ષા આપવા બેઠો છું, મને એવું ફીલ થાય છે. અહીંયા ઉલટું છે, સવાલ હું આ કરવાનો છું અને જવાબો એમને આપવાના છે. પણ સર, હું પ્રયત્ન કરીશ, પ્રામાણિક પ્રયત્ન કરીશ. તમે પ્રામાણિક છો ઓફિસર તરીકે. તમારી આખી કહાની અમારે એટલા માટે સાંભળવી છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા હશે, તમે તલાટીની પરીક્ષા લેશો, ભવિષ્યમાં પણ કદાચ તમને જવાબદારી મળે તો તમે બીજી પરીક્ષા કદાચ લેવડાવશો. પણ તમારી પ્રેરણાદાયી કહાની અમારે એટલા માટે સાંભળવી છે કે જીવનની ઘણી બધી પરીક્ષાઓ અમારે પાસ કરવાની છે. વ્યક્તિગત હું પણ કંઈક શીખીને જઈશ, મારું ઓડિયન્સ અને ખાસ તો યુથ, કે બાકીની પરીક્ષાઓ આપણે કઈ રીતે પાસ કરી શકીએ અને સફળતા નિષ્ફળતાની વ્યાખ્યાની ચર્ચા કરવી છે. ઘણી બધી વાતો કરીશું. શરૂઆતથી કરીએ. લોકો તમને નામથી ઓળખે છે, પણ તમારું થોડું ફેમિલી બેકગ્રાઉન્ડ કહેશો અને બાળપણ કેવી પરિસ્થિતિમાં પસાર થયું છે. એટલે જે અત્યારે આપણા ઉમેદવારો છે, એ જ રીતે હું પણ એક ગામડાનો વ્યક્તિ છું. મારો જન્મ, મારું કારણ કે અમારું મૂળ વતન મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકાનું અમારું ગામ છે, એટલે પણ મારો જન્મ મોસાળની અંદર વિસનગર પાસે એક થલોટા ગામ છે ત્યાં થયો. અને પછી મારું ભણવાનું, કારણ કે પિતાજી ત્યાં ડૉક્ટર હતા, એટલે પાલનપુર પાસેના એક ગામમાં હું પહેલું બીજું ધોરણ ભણ્યો. અને પછી પિતાજીને પછી ખેતીનો બહુ શોખ હતો, એટલે એમણે પછી જેસોરની તળેટીમાં જમીન લીધી અને પછી અમે લોકો ત્યાં રહેવા ગયા. એટલે ત્રીજા ચોથા ધોરણમાં એક ગામમાં ભણ્યો, બાલુદ્રા કરીને ગામ છે, એટલે અમારા ખેતરથી લગભગ 3 કિલોમીટર હશે ત્યાં ચાલીને જવાનું થતું. અને સરસ જંગલ, મજાનો જંગલ વિસ્તાર. અને પછી 5, 6, 7માં ત્યાં ઇકબાલગઢ કરીને ગામ છે, એ આમ તો હાઈવેથી થોડુંક અંદર છે, અમદાવાદ આબુ રોડ હાઈવેથી. પણ ત્યાં પછી અમને બનાસ નદી ક્રોસ કરીને જવાનું થતું, એટલે સામાન્ય રીતે દિવાળી સુધી તો એ વખતે વરસાદે સરસ પડતા, એટલે દિવાળી સુધી બહુ નિશાળે જવાનું થતું નહીં. 7મા ધોરણમાં સૌથી વધારે હાજરી દિવાળી સુધી 28 દિવસની હતી, એટલે એવા વાતાવરણમાં બહુ જ બધું કુદરતની વચ્ચે રહેવાનું થયું, ખેતી કરવાની થઈ. અને પછી 8માંથી ગામમાં શાળા નહોતી, એટલે 8થી 12 હું વિસનગર ભણવા ગયો. ત્યાં છાત્રાલયમાં રહીને હું ભણ્યો. ત્યાંની બહુ એક નૂતન કરીને સ્કૂલ છે. એમાં જન્મસ્થળ તમે કીધું છે ને, ગામનું નામ આપ્યું છે, પણ તમારું જે ગામ છે, પૈતૃક ગામ તમારું, એ નામ શું ગામનું નામ? કરલી કરીને છે, ઊંઝા પાસે. ઓકે સર, શરૂઆતમાં હું 2-3 સવાલો એટલા માટે કરું છું કે લોકોને જાણવું હોય છે, જાણીતા લોકોની આ માહિતી એમને જોઈતી હોય છે. તમારા નામની પાછળ જેમનું નામ લાગે છે, આજે લોકો તમને નામથી ઓળખે છે, પણ એ તમારા પપ્પાનું નામ અમારે સાંભળવું છે. હા, એટલે નારાયણભાઈ પટેલ મારા પિતાનું નામ છે. માતાનું નામ? હીરાબેન. એ પોતે શિક્ષિકા હતા. મારા જન્મ પછી એમણે શિક્ષિકાનું કામ છોડ્યું, બાકી એ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. અને પિતા છે એ આયુર્વેદ ભણ્યા હતા અને ડૉક્ટર તરીકે કામ કરતા હતા. તમે આમ તો બનાસ નદીને યાદ કરી છે, તો તરવાનું કેટલા વર્ષે શીખી ગયેલા? તરવાનું હું નથી શીખ્યો. માં હું છે ને બચપણમાં બહુ શરમાળ હતો, બહુ ખેતી કરી, ઢોર પણ બહુ ચરાવ્યા, પણ ઝાડ ઉપર ચડવું, તરવું, એટલે એકદમ મને, અને હું શરમાળ અને આવું બધું કરવામાં ન કરવાવાળો હતો, એટલે મારા આસપાસના લોકો ખાસ કરીને પરિવારમાં હંમેશા એવું કહેતા કે તું તો બહુ શરમાળ છે, તું બીજા છોકરાની જેમ આ બધું કરતો નથી. એટલે હું તરવાનું કે આવું બધું તો શીખ્યો જ નહીં. હા, ત્યાંની નદી ને વેળામાં બહુ નાહ્યા, પણ તરવાનું ના શીખ્યો. જે હું જ્યારે સિવિલ સર્વિસ પરીક્ષા આપતો હતો ત્યારે વડોદરામાં હું હતો ત્યારે સ્વિમિંગ પૂલમાં જઈને તરવાનું પહેલી વાર શીખ્યો. મિત્રો, સામે પ્રવાહે તરતા ત્યારે અમને આવડે છે, અને જ્યારે પેપર ફૂટતા હોય ગુજરાતમાં એ વખતે પરીક્ષા બહુ સારી રીતે લઈ શકે છે. સર, એક સાયકોલોજિકલ સવાલ છે થોડો, કે આપણે જ્યારે નાના હોઈએ અને આપણને વારંવાર કોઈ એવું કે આજુબાજુના લોકો કે તું શરમાળ છે, બીજા છોકરાઓ સાથે જ્યારે કમ્પેરિઝન થાય ત્યારે એક બાળક તરીકે તમને એ વખતે શું ફીલ કરતા તમે, અથવા તો કંઈ વાત શેર કરવા માગશો કે નહીં, એની વિપરીત અસર પડતી હોય છે? બિલકુલ, એકદમ પડતી હોય છે. અને હું જેમ શરમાળ છું એમ મારી દીકરી પણ શરમાળ છે, પણ મને જે વસ્તુ સાંભળવાની થતી હતી એ એને સાંભળવાની નહીં થઈ, એટલે મારા કરતાં એ વધારે સહેલાઈથી લોકો સાથે હળીમળી શકે છે. તુલનાની અંદર પણ હું જે નાનો હતો ત્યારે 5મા ધોરણમાં હું જ્યારે ભણતો ત્યારે મારી સાથે હું 1લો નંબર પાસ થતો, મારી સાથે એક પુરુષોત્તમ કરીને હતા, એ 12મો નંબર પાસ થતો. પણ મારા પિતાને હંમેશા એવું લાગતું કે એ સ્ટ્રીટ સ્માર્ટ છે,
એટલે દુકાનમાં જઈ શકે, ખરીદી કરી શકે, ભાવતાલ કરી શકે, જેમાંનું હું કંઈ નહોતો કરી શકતો એ વખતે પણ. એટલે એ કાયમ માટે એ સરખામણી જોઈને સરખામણી સારી નહોતી લાગતી, કારણ કે બંનેનું ક્ષેત્ર જ અલગ છે. બરાબર છે. અને એ પછી પણ અમે બધા જુદા ક્ષેત્રમાં કામ કરીએ છીએ, દરેક બાળક આ રીતે કરતું હોય છે. ક્યારેક થયેલું થોડો સમય માટે કે કદાચ જીવનમાં તમે કશું નહીં કરી શકો? ના, એવું તો નથી થયું, પરંતુ હંમેશા એવું થતું કે ભાઈ કશું પણ કરવાનું હોય ત્યારે પહેલી વાર વિચાર એવો આવે કે આ થશે. બરાબર છે. પછી જેમ જેમ જાહેર જીવનની અંદર કામ કરતા થયા, પોતાની જાતને સક્ષમ કરતા ગયા, એટલે પછી એ જે સંકોચ હતો અથવા એવો એક જે ભય હતો શરૂઆતમાં, એ જેમ જેમ કામ કરતા ગયા, એમ એમ જેમ સક્ષમતા કેળવતા ગયા, એમ એમ એ ભય નીકળી ગયો. એટલે છેલ્લે જ્યારે પાટીદાર આંદોલન હતું ત્યારે બીજા દિવસે બહુ મોટો કાર્યક્રમ હોય તો મારા અધિકારીઓ એમ કહે કે સાહેબ આવતીકાલે ખબર નહીં પાર ઉતરશે કે નહીં. ત્યારે હંમેશા કહેતો કે તમે તમારી મહેનત કરી લેવાની, આવતીકાલે જે થશે એને આપણે હેન્ડલ કરી શકીશું. તો એ આત્મવિશ્વાસ આવ્યો પેલા પ્રયત્નોમાંથી, સક્ષમતા કેળવવાથી, શીખવાથી, જેમ જેમ ખબર પડવા માંડી કે ભાઈ આ ડર લાગે છે તો આની એનો રસ્તો શું છે, તો એ શીખવાનું. એટલે બહુ શરૂઆતમાંથી, એટલે હું માનું છું કે વલસાડ એસપી હતો એ પછી તો મને એ પ્રકારનો જે હતું બચપણથી એ નીકળી ગયો. સર, આમ તો તમે સર્વ જ્ઞાતિમાં માનો છો, પણ પાટીદાર આંદોલનને આપણે બે વાર યાદ કર્યું છે. તમે પાટીદાર છો, એ કેવો અનુભવ રહ્યો આંદોલન દરમિયાન? એટલે આંદોલન દરમિયાન મને તો ચિંતા એ હતી, મારી ચિંતા તો એ હતી કે મેં 1985નું અનામત આંદોલન જોયેલું અને એની અંદર જે વસ્તુઓ મેં સમાજની અંદર જે પ્રકારનો વર્ગ વિગ્રહ જોયો હતો એ મારી સૌથી મોટી ચિંતા હતી. એટલે મેં એ વખતે કેટલાક પગલાં એવા લીધા છે, મને મેં તમને ખ્યાલ હોય તો કે મેં એ વખતે જ્યારે આંદોલન થયું ને એના થોડા દિવસ પછી એક કલેક્ટર ઓફિસમાં એક મિટિંગ થયેલી અને એ મિટિંગમાં શાંતિ સમિતિ ટાઈપની મિટિંગ જેમાં મેં જે વાત કરી છે, કોઈકે રેકોર્ડ પણ કરી છે, મને પાછળથી કોઈકે કીધું, પણ મને એ રેકોર્ડિંગ મળતું નથી. પણ એ રેકોર્ડિંગ તમે જુઓ ને, અથવા તો પહેલા દિવસે જે આંદોલન થયું ને મેં ઊંઝાની અંદર ઊંઝા પોલીસ સ્ટેશન બળતું જોયું, એ દિવસે મારી ચિંતા કઈ હતી? મારી ચિંતા એવી હતી, મેં પહેલાં એવું કીધું કે મને 3 કંપની SRP જોઈએ છે, પછી મેં 6 કીધી, પછી મેં 10 કીધી. એ જ રાતની વાત કરું છું, એટલે રાત્રે 10:30-11 વાગે મેં એમ કીધું કે આર્મી જોઈશે, કારણ કે મને એટલી ચિંતા હતી કે 85ના આંદોલનમાં જે વર્ગ વિગ્રહ થયો છે ના થવો જોઈએ, અને 2002ના અંદર ગુજરાતને જે બદનામી થઈ છે ના થવી જોઈએ. એટલે મેં રાત્રે આર્મી માગવાનો પ્રયત્ન કર્યો. એ રાત્રે નિર્ણય થયો કે આર્મી નહીં આવે, પણ એ વખતે મને પાછળથી ખબર પડી કે જે વખતના મુખ્ય સચિવ હતા જે અલોરિયા સાહેબ, સદનસીબે 85ના આંદોલનમાં મહેસાણામાં એ પ્રાંત અધિકારી હતા, એટલે એમને પણ આ ચિંતા હતી. એટલે એમણે ખરેખર આપણે આર્મી એઝ ડિપ્લોયમેન્ટ તરીકે નહીં પણ ફ્લેગ માર્ચ માટે આપણે આર્મી બોલાવી હતી અને ગુજરાતમાં તરત શાંતિ થઈ. એટલે પછી જે મેં વાત કરી છે, બરાબર છે, મેં મારા શબ્દો એ વખત એવા હતા કે જો મારી ખુરશી સાચવતા તો મને પણ આવડે છે, પણ મારી ચિંતા એ નથી, મારી ચિંતા ગુજરાતની શાંતિ છે. ને મેં એકવાર તમને, કદાચ તમે તો બહુ નાના હશો ત્યારે, કે 85ના આંદોલન વખતે ગુજરાતમાં એક વખત 27 થી 28 શહેરોમાં ડાપુર જેવા નાના ગામ સહિત ગામોમાં, મને જો પ્રોપર યાદ હોય તો, કર્ફ્યુ હતો. એટલે એ દિવસો ગુજરાતમાં ના આવે મારી ચિંતા હતી પાટીદાર આંદોલનમાં. અને મને લાગે છે કે એ માટે મારે જે પણ કરવું પડ્યું એ બધું જ મેં કર્યું. સરકારને પણ મારે જે કહેવું પડ્યું એ કહેવું પડ્યું, જે નિર્ણયો સરકારે લેવા જોઈએ અને મારે કહેવું જોઈએ સરકારને કીધું, ને સરકારે ઘણા બધા નિર્ણયો લીધા પણ ખરા. બરાબર છે. તો મારી પ્રાથમિકતા એ વખતે ગુજરાતની શાંતિ હતી. ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડી વાતચીત કરી છે, પણ આર્થિક પરિસ્થિતિ કેવી હતી? આર્થિક પરિસ્થિતિમાં પિતા જે, એટલે અમે, અમારી ખેતી હતી એટલે ખાવા પીવાની ક્યારે ચિંતા હતી નહીં. એકવાર લગભગ 72-73ની સાલ હશે ત્યારે અમારે 100 મણ બાજરી પાકેલી, તો એ વર્ષે 100 મણ બાજરીમાં બીજા વર્ષની બાજરી પાકે ત્યાં સુધી 100 મણ બાજરી વપરાઈ ગયેલી. એટલે એમાં ઢોર માટેનું ખાણ પણ, જ્યારે ભેંસ વિહાય ત્યારે આપણે બાજરી ખવડાવતા હોઈએ, પક્ષીઓ માટે ચણ આવી ગયું, અને ઘરે રોજ મહેમાન હોય એ તો માતાની તબિયત આમ નાજુક હતી, છતાં પણ આટલા 100 મણ બાજરીના રોટલા ટૂંકમાં એમણે કરેલા. બીજી કોઈ એવું આવક કે પૈસા ભેગા કરવા, કે અમે જે તમે અમારા એ વિસ્તારનું અમારું ઘરનું મકાન જુઓ તો એ મકાનમાં રહેવા જેવું પણ નહીં, એ પ્રકારના મકાનમાં અમે રહેતા. કપડાં બપડાનો એવો શોખ નહોતો. પિતાને પણ તમે, એમના કપડાં હંમેશા ફાટેલા જ હોય, એટલે એમણે ડૉક્ટર તરીકેનું એમનું કામ છે એ પૈસા કમાવવા માટે એમણે નથી કર્યું, એમ સેવા વધારે, સેવા માટે જ. એટલે એમણે 45 વર્ષ સુધી એ કામ કર્યું અને એ કામનો હેતુ એ જ હતો. પ્રામાણિકતા વારસામાં મળી છે? એટલે વારસામાં મળી છે એવું કહેવું, એટલે એક આપણે થોડું આપણા માટે કહેતા હોય એવું લાગે, પણ મને એમ લાગે એટલા માટે સવાલ કરું છું અને વારંવાર શબ્દ એટલા માટે બોલું છું કે શા માટે પ્રામાણિકતા વિશે ચર્ચા ના કરીએ આપણે? બિલકુલ, કારણ કે જરૂરી છે ચર્ચા કરવી. એવા કેટલાય સર પ્રામાણિક ઓફિસર છે અને બીજા બધા પ્રામાણિક નથી એવું કહેવાનો કોઈ ઈરાદો નથી, પણ નવી પેઢી માટે સર તમારો ઇન્ટરવ્યૂ કરવાનું એક કારણ એ પણ છે
એ થોડુંક ફેમિલી બેકગ્રાઉન્ડ સમજીએ આપણે તો પણ ખબર પડશે કે જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ ન ડગવું એ જરૂરી છે. એટલે બેઝિકલી શું હોય છે, મને મારો આટલા વર્ષનો અનુભવ એમ કહે છે કે હું મારી સાથે શાળામાં ભણતો વિદ્યાર્થી હતો એ હું એને જે રીતે ઓળખું છું કે આજે મારી ઉંમરે પણ એવો જ હોય છે. એટલે આજે જે પ્રમાણિકતા કે જે પણ નિડરતા હોય કે ડરપોકપણું હોય, જે પણ સારા ગુણો અવગુણો એ બધા બચપણમાં ઘડાઈ જતા હોય છે અને એ શીખવવાથી નથી આવતા, એક વાતાવરણમાંથી આવતા હોય છે. એટલે એવી જીવનમાં એવી બધી ઘટનાઓ બને, તમારા વડીલો, તમારા આસપાસના, આપણી આસપાસના લોકો જે રીતે વર્તતા હોય એ વસ્તુઓ સ્પર્શતી જાય, મગજની અંદર ફિટ થતી જાય અને એ પ્રમાણે આપણે ઘડાતા હોઈએ છીએ. બધું બહુ જ વહેલી ઉંમરે થઈ જતું હોય છે, 8-10 વર્ષની ઉંમરે તો પૂરું થઈ જતું હોય છે. ઢોર તમે ચરાવ્યા છે અને ખેતી પણ કરી છે? બિલકુલ, એટલે ખેતી તો બધી જ હળ ચલાવવા સિવાયને બધા જ કામો ખેતરમાં કર્યા છે. ઢોર ચરાવ્યા છે એવું નહીં કહું, પણ જે અમારે ત્યાં બહુ જ બધા ઢોર હતા, એક વખત તો 35 જેટલા ઢોર હતા, એટલે એટલી બધી ભેંસો અને પણ જે ઢોર ચરાવતા હતા એની સાથે મજા બહુ આવતી હતી. એટલે કાયમ એ ઢોર ચરતા હોય અને ચોમાસામાં નિશાળે જવાનું ના હોય એટલે ઢોર ચરતા હોય અને કાયમ ત્યાં જવાનું જંગલમાં અને એમની સાથે બેસવાનું અને ઢોરને જોવાના અને એ બધું કામ જ એ હતું, બીજું કંઈ હતું જ નહીં. બિલકુલ સર, વિસનગર સુધીની વાત કરી હતી કે ત્યાં તમારું એ એજ્યુકેશન, ત્યાંથી પછી તમે ધીમે ધીમે આગળ જશો, એ પછી તમે જ્યારે ઓફિસર બનો છો તો વચ્ચેના પડાવ વિશે વિસનગર શાળામાં ભણ્યા અને એ શાળા પણ કહેવું જોઈએ કે શાળા પણ એવી હતી કે જ્યાં અમે 8મા ધોરણમાં અમે ટ્યુશન રાખ્યું. અમારા શિક્ષક, એક શાળાના શિક્ષક કે જે 8 રૂપિયાનો માસિક ટ્યુશન હતું અને 12મા ધોરણમાં કેમિસ્ટ્રીનું ટ્યુશન કર્યું, એ પણ અમારા વર્ગ શિક્ષક જે અમને કેમિસ્ટ્રી ભણાવતા હતા એમનું ટ્યુશન અને એમની ફી તો 25 રૂપિયા હતી. આ એ વખતની હું વાત, 25 રૂપિયા આખા વર્ષની, આખા વર્ષની બરાબર, ઓફકોર્સ 2.5 વર્ષની, એટલા માટે કે મોડેથી ટ્યુશન શરૂ થયું, પણ એ વખતે પણ વર્ષની 2000 રૂપિયા ફી હતી ટ્યુશનની. અને એ જ શાળા જ્યાં સામાન્ય રીતે શાળાના ફોર્મ પરીક્ષાનું, શાળાના એડમિશનનું જે ફોર્મ ભરવાનું હોય એના 10 રૂપિયાની ફી હતી મોટાભાગની શાળાઓમાં, ત્યારે ત્યાં 10 પૈસા હતી. એટલે એ શાળા પણ એવી હતી કે જ્યાંથી અમને આ કરકસર અને જીવનના જે સાદા મૂલ્યો, એટલે ત્યાં એવું હતું કે ગણવેશની અંદર તમે મતલબ સારા કપડાં પહેરો ને તો એ ખરાબ ગણાય, બરાબર છે, ગણવેશ શું કામ, એ અમને ત્યાં એ વખત કહેવામાં હતું, ગણવેશ શું કામ, તો કે તમારાથી ગરીબ અને તવંગર બંને છોકરાઓ એક સરખા કપડાં પહેરે ને એટલા માટે ગણવેશ. ગરીબ બાળક પણ તમારા જેવા જ કપડાં પહેરતું હોય અથવા તમારે ગરીબ બાળક જેવા જ કપડાં પહેરવા પડે એવું એ અંતર ના રહે એટલા માટે ગણવેશ છે, એવું એ શાળામાં વાત થતી. એટલે એ શાળાના પણ બહુ મોટા ઉપકાર છે. અને પછી કોલેજમાં જવાનું થયું, કોલેજનું આખું વાતાવરણ જુદું હતું કે આમ આપણે કહીએ ને કે જે શાળામાં તમે આટલા બધા કનેક્ટેડ હો તમારા શિક્ષક સાથે અને એની સામે કોલેજમાં ગયા તો એકદમ ઇમપર્સનલ એન્વાયરમેન્ટ થઈ ગયું. એટલે હું હંમેશા, કોલેજના શિક્ષકો આપણા માટે કાયમ સાહેબ હતા શાળાના, કે આપણે ગામમાં જતા હોઈએ અને આપણા શિક્ષક મળે તો આપણને થાય કે આપણને અત્યારે જોતા હશે, આપણામાં કંઈ એવી તો ભૂલ નથી, આપણે કંઈ બરાબર તો કરી રહ્યા છીએ ને, એમ એ પ્રકારનું સન્માન શિક્ષકો માટે શાળામાં અને કોલેજમાં હતું, શાળામાં હતું પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં. પણ જ્યારે કોલેજમાં ગયા તો એ શિક્ષકો બિલકુલ ઇમપર્સનલ લાગતા હતા, બરાબર છે, ભ્રષ્ટાચાર પણ હતો, બરાબર. તો આમ એટલે હું જે શબ્દ વાપરતો, શાળાના શિક્ષકો આપણા માટે સાહેબ હતા અને કોલેજના શિક્ષકોને હું માસ્તરો કહેતો, એવું એટલો ડિફરન્સ મને ત્યાં જોવા મળ્યો. પણ એ કોલેજમાં પણ અમને એક ડૉક્ટર દામલે કરીને છેલ્લે જ્યારે અમે ફાઇનલ ઇયરમાં દાખલ થયા તો અમારા જે HOD હતા એપ્લાઇડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટના, એ એટલા જ ઉમદા શિક્ષક હતા જેમની સાથે આજે પણ સંબંધ છે. સર, પેલા બંને ગુરુના નામ સાંભળવા છે જેમને બહુ નજીવી રકમમાં તમને તમારા ટ્યુશન લીધેલા. એટલે એક IJ પટેલ કરીને હતા જે ગણિત શીખવતા અમને અને એક DA પટેલ કરીને હતા જે રસાયણ વિજ્ઞાન શીખવતા. પણ એ બે શિક્ષકો હું એટલા માટે કહીશ કે એ શિક્ષકો તો ઉત્તમ હતા જ અને એ લોકોનું ગણિત, દાખલા તરીકે મને, હું એવો બધો ગણિતમાં પાવર તો નથી પણ એ 8મા ધોરણમાં બેઝિક થઈ ગયું, મને બહુ ઉપયોગી થયું, એટલે એ રીતે એમનું યોગદાન મોટું. એ જ રીતે રસાયણ વિજ્ઞાન મને એવો ગમતો વિષય હતો કે મને 12મા ધોરણમાં મારા સૌથી વધારે એ વખતે બહુ સારા ગણા એવા 87 માર્ક્સ આવ્યા. અને એ શિક્ષકે મારી નોટ, કારણ કે હું પોઈન્ટ લખતો, જે મેં મારા માતા પાસેથી 4થા ધોરણમાં શીખેલું કે હું બધું પોઈન્ટ વાઇઝ લખું એમ, તો એમણે વર્ષો સુધી મારી નોટ સાચવી રાખી હતી. પણ મારે એ કહેવું છે કે આ શાળાના બધા શિક્ષકો આવા હતા. અમારા ગૃહપતિને મહિને 60 રૂપિયાનો પગાર મળતો હતો, એ વખતે શિક્ષકનો પગાર 1000 રૂપિયા હતો ત્યારે. સર, ભ્રષ્ટાચારને તમે બહુ નજીકથી કોલેજમાં જોયો પહેલી વાર? હા, કદાચ, યસ. શું ઘટના હતી? એટલે શિક્ષકો પાસ કરવાના પૈસા એ બધું પણ મેં જોયું કોલેજની અંદર.
બંડપો કરેલો કે વખતે શરમાળ સ્વભાવના કારણે ચૂપ રહેલા? ચૂપ જ રહેલા, ત્યારે કંઈ નહોતું કર્યું. અંદરથી ગમતું નહોતું એમ, પણ કંઈ કર્યું નથી ત્યારે. ઓકે, પણ તમને ખ્યાલ આવ્યો તો કે આ ન થવું જોઈએ? બિલકુલ. અને એ બધું કેવું ફર્સ્ટ યરમાં થતું, કારણ કે શું થતું કે ફર્સ્ટ યરમાં ગામડાના છોકરાઓ આવે, ગુજરાતી ભાષામાં ભણ્યા હોય, MS યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં ચાલતું હોય, એટલે બિચારા બધું અધરથી જાય, છોકરાઓ ફેલ થાય, એટલે એ વખતે આ બધું ચાલતું. પછીના વર્ષોમાં એ પણ નથી જોવા મળ્યું. અને એ વખતે પણ બધા જ લોકો એવું કરતા હતા, નહોતા ઘણા ગાંઠા લોકો. આપણે આની ચર્ચા કરીએ છીએ. સમય સાથે તમારા લક્ષ્ય પણ બદલાય, તમારું શું બનવું એ પણ બદલાતું હોય છે. તો કોલેજના સમયગાળા દરમિયાન તમે નક્કી કર્યું હતું કે તમારે શું કરવું છે જીવનમાં આગળ જઈને? લગભગ જીવનમાં ક્યારેય નક્કી નથી કર્યું શું કરવું છે. એટલે કોલેજની અંદર, એટલે ધારો કે ડૉક્ટર થવું હતું એ નક્કી હતું. પિતા ડૉક્ટર હતા અને જે રીતે કામ કરતા હતા અને જે રીતે લોકોની વચ્ચે કામ કરતા હતા, ગામડાઓ સુધી ચાલીને જવાનું, ટ્રીટમેન્ટ કરવાની, પાછા ચાલીને આવવાનું, એ બધું કામ જે કરતા હતા એ પ્રમાણે એક સામાન્ય માણસોના ક્ષેત્રમાં કામ થઈ શકે. એની સામે પાલનપુર જતા ત્યારે ડૉક્ટર દેખતા કે જે લોકો રૂમમાંથી બેલ વાગે એટલે દર્દી અંદર જવાનું હોય, તો મને એમ હતું કે દરવાજા વગરના ડૉક્ટર થવું એવું એકદમ તમન્ના હતી. 12મામાં કંઈક 4-5 માર્ક્સ ઓછા પડ્યા એટલે ડૉક્ટર થવાયું નહીં. અને સામાન્ય રીતે આજે પણ જે વિદ્યાર્થીઓ જે રીતે કરે છે કે જે બ્રાન્ચ ચાલતી હોય એ બ્રાન્ચમાં એડમિશન લઈ લે, એટલે સિવિલ એન્જિનિયરિંગ ચાલતી હતી, નર્મદા યોજના હતી, આખી નાખી બેચને નોકરી મળી જતી હતી પરિણામ આવે પહેલાં, એટલે સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું બધા. એટલે કંઈ આપણે વિચારવું જોઈએ કે આપણા પરિવારે વિચારવું જોઈએ એવું તો ક્યારે હતું જ નહીં એમ. એટલે એ રીતે એડમિશન લીધું અને એન્જિનિયરિંગ પૂરું થવા આવ્યું અને નર્મદા યોજના ખોરંભે પડી, અથવા તો વધારે પડતા એન્જિનિયર અમે લઈ લીધા હશે, એટલે મારી આગળની બેચથી એ જે ભરતીનો ક્રમ હતો એ બંધ થઈ ગયો. અને સાથે સાથે હું સમજું છું ત્યાં સુધી પ્રાઇવેટમાં પણ બહુ મોટી બેકારી આવી, એટલે ભણવાનો તો શોખ હતો જ, ઓફકોર્સ એન્જિનિયરિંગ કંઈ ગમતું નહોતું, પણ ડિગ્રીઓ પહેલેથી નંબર પાસ લેવાની ટેવ હતી, એટલે પછી એમાંથી ગેટ એક્ઝામ આપવાની શરૂ કરી. ગેટ આપીને એમાં બહુ સારા પર્સન્ટાઇલ સ્કોર આવ્યા એટલે MA કર્યું. એ વખતે એવું જણાતું કે ભાઈ MAમાં તમને સ્ટાઇપન્ડ મળે, ભણતા ભણતા 1000 રૂપિયા મળે, જ્યારે એન્જિનિયરનો પગાર 500 રૂપિયા નહોતો ત્યારની વાત છે. એટલે આમ બહુ બધું ભણતા ભણતા પૈસા મળે એ પણ બહુ મોટી વાત લાગતી હતી, એટલે એના માટે થઈને આપી. ભણવા માટે કદાચ નહીં હોય પણ એના માટે થઈને ગેટ આપી, પાસ થઈ ગયા, MAમાં એડમિશન લઈ લીધું. અને દરમિયાનમાં જ્યારે હું MA કરતો હતો ત્યારે એકવાર એવું થયું કે એક હું હોસ્ટેલમાં રહેતો હતો તો મારા મિત્રના મિત્ર સિવિલ સર્વિસ પરીક્ષા આપતા હતા. એકવાર વડોદરામાં એવું એક AICS ટ્રેનિંગ સેન્ટર પણ ચાલતું. આપણે ગુજરાતી વિદ્યાર્થીઓને દ્રષ્ટિ કેવી હોય છે એની હું તમને વાત કરું કે અમારે જે ડૉક્ટર દામલેની મેં વાત કરી કે જેમની સાથે અત્યારે પણ સંબંધ છે, એમણે વિદેશ કેવી રીતે જવાય થી માંડીને UPSCની પરીક્ષા કેવી રીતે અપાય, એમણે અમને ફાઇનલ ઇયરના પહેલે ભણાવવાનું શરૂ કર્યું ત્યારે હું માનું છું 4 કે એવા પીરિયડ એમણે, 4 કે 8 પીરિયડ છે ને એ એમણે આ વિશે સમજાવ્યા હતા, વિદેશ કેમ જવું આ બધું. છતાં આપણી જે દ્રષ્ટિ જ નહોતી, બરાબર છે, એટલે UPSC આપવાનો વિચાર નહોતો. એવું ખબર હતું કે અહીંયા એક સેન્ટર ચાલે છે અને એ સેન્ટર છે ને તૈયારી કરવાની સ્કોલરશીપ આપે છે. એટલે એક દિવસ ત્યાં જોવા ગયા તો ખબર પડી કે હવે સ્કોલરશીપ બંધ થઈ ગઈ છે, એટલે કરવાનો વિચાર માંડી જ વાળેલો. પણ એ અને બચપણમાં એકવાર સાંભળેલો, મારા પિતાના એક મિત્ર હતા બેચરભાઈ કરીને, એવું કહેતા કે ICS થવાય એમ કે IAS થવાય એવું કંઈ કહેતા, પણ આપણે તો એવું માન્યું કે આપણે તો થઈ જ ના શકીએ એમ, એવું માની જ લીધેલું. પછી એવું થયું કે મારા મિત્રના મિત્ર, મારા રૂમ પાર્ટનરના મિત્ર છે ને, એ લોકો બધા સાથે ભરૂચમાં BSc કરતા હતા અને હવે અહીંયા બરોડામાં MSc કરવા આવેલા. એટલે એક એમાંથી એક હર્ષવર્ધન ગુજ્જર કરીને જે મિત્ર છે, એમણે ભણવાનું છોડી, MSc ભણવાનું અધૂરું મૂકી અને સિવિલ સર્વિસની તૈયારી કરતા હતા. અને મારો મિત્ર કાયમ, મારો રૂમમેટ હંમેશા એવું કહેતો કે આ છે ને હર્ષવર્ધન એકદમ ગરીબ છોકરો છે, બધા પાસેથી 200-200 રૂપિયા લીધા છે, મારાએ 200 લીધા છે અને ડિક્શનરીઓ ખરીદી છે, અને આ UPSC પાસ થવાનું નથી, આનું MSc રહી જશે એમ. તો એક દિવસ એવું થયું, હું પણ એમને એકવાર મળેલો અને એકવાર એવું થયું કે આ જે મારો રૂમમેટ પ્રવીણ હાજર નહોતો અને પેલા હર્ષવર્ધન બીજા એક એમના મિત્રને લઈને આવ્યા મળવા માટે, એનો મિત્ર વિદ્યાનગરમાં ભણતો હતો એ આવ્યો સાથે લઈને આવ્યા, તો એ લોકોને ચા પીવા લઈ ગયો કારણ કે મારો રૂમમેટ હતો નહીં. એટલે મેં એમને જે ગુજરાતના વિદ્યાર્થીઓ માનતા કે ભાઈ આ પરીક્ષા તો અંગ્રેજીમાં થાય છે, બહુ અઘરી છે, ગુજરાતી લોકોને અન્યાય થાય છે, આમાં ઇન્ટરવ્યૂ હોય છે, ગ્રુપ ડિસ્કશન હોય છે, આ બધું અંગ્રેજીમાં હોય છે, એટલે મેં એમને કહ્યું, એટલે એમણે કીધું ના ના આવું કંઈ નથી હોતું, આ પરીક્ષા ગુજરાતીમાં આપી શકાય છે, એકદમ ન્યુટ્રલી તટસ્થ રીતે પરીક્ષા થાય છે, પ્રમાણિકતાથી પરીક્ષા થાય છે અને આમાં ગ્રુપ ડિસ્કશન હોતું નથી, ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં આપી શકાય છે. એટલે મને રસ પડ્યો અને મેં પરીક્ષા આપવાની શરૂ કરી. એટલે તમે કહો છો ને કે બધું વિચારીને કર્યું, ના વિચારીને નથી કર્યું, જેમ જેમ થતું જ ગયું બધું. મિત્રનું નામ પૂછવાનું હતું પણ તમે કીધું કે પ્રવીણ એ મિત્ર, કદાચ એમના કારણે એક જર્ની
શરૂ થઈ અને વિશેષ તો હર્ષવર્ધનના કારણે કે જેમણે એવું કીધું કે આ પરીક્ષા આપી શકીએ અને આપણે લોકો પાસ થઈ શકીએ અને પોતે પહેલા પ્રયત્નમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પાસ થઈ ગયા. એની પહેલાં તમને જ્યારે એવું લાગતું હતું કાં તો આપણે ના કરી શકીએ, એવું શા માટે લાગતું? એટલે એવો વિચાર જ નહોતો કર્યો, એટલે આપણી એવી દ્રષ્ટિ જ નહોતી. પછી તો અમારે એક જ્યારે કહ્યું કે દામલે સાહેબે કહ્યું વિદેશ કેવી રીતે જવાય, તો આપણે તો આપણે વિચારીએ મારો જે પર્સન્ટાઇલ સ્કોર છે 96.21 ગેટમાં, તો એમાં એમઈમાં એમટેકમાં એટલે આઈઆઈટીમાં એડમિશન મળતું હતું, પણ આપણે તો વિચાર જ નહીં કર્યો કે આઈઆઈટીમાં જવાનું છે, આપણી દ્રષ્ટિમાં જ નથી. એટલે આપણા જે સંતાનો છે આપણે બધું બહુ ભણાવીએ બહુ છીએ, પણ એમને જીવનમાં શું કરવાનું છે એના તરફ દ્રષ્ટિ નથી હોતી. ડૉક્ટર નહીં બની શકવાનો અફસોસ છે આજે પણ? હવે નથી, સિવિલ સર્વિસમાં આવ્યા પછી નહીં, બાકી એન્જિનિયરિંગના બધા વર્ષો દરમિયાન હતો. સિવિલ સર્વિસમાં આવ્યા પછી એમ લાગ્યું કે આપણે તો હવે મોટા ડૉક્ટર બની ગયા, સમાજના ઘણા બધા દુઃખો દૂર કરી શકીએ એવો અવકાશ મળી ગયો. પણ તમે નર્મદા યોજનામાં જો સિવિલ એન્જિનિયર બન્યા હોત તો ત્યાં વધારે પાણી પીને જમીન ગુજરાતમાં બગડી છે. તમે ખેડૂત છો, બિલકુલ, તો કદાચ એ મોકો તમને મળ્યો હોત કે ત્યાં તમે કંઈક કરી શક્યા હોત, કારણ કે ગુજરાતની સૌથી વધારે જમીન બગડવાનું કારણ વધારે પાણી પીવાથી બગડ્યું છે. અને કદાચ એન્જિનિયરો જ કહી શકે કેટલું પાણી પીવડાવવું. એ પછી તમે જે રીતે પરીક્ષા એક દ્રષ્ટિ ખુલી, તમને લાગ્યું કે મારા આ ફિલ્ડમાં જવું છે, તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ્યારે આવવાનું થયું એના વિશે વાત કરશો? એટલે એના વિશે વાત કરું, પહેલાં પાણીની વાત કરું. જી, એટલે જ્યારે નર્મદા યોજના બનવાની હતી એટલે અમે જ્યારે ભણતા ત્યારે અમારા બે શિક્ષકોને વિદેશ મોકલવામાં આવેલા વોટર મેનેજમેન્ટમાં, અને એ બધું ત્યાંથી શીખીને આવેલા. અને એ વખતે વારાબંધી સિસ્ટમ એવી એ વાત કરતા હતા કે બધા વારા ફરતી પાણી વાપરે, પણ આપણી કમનસીબે જુઓ કે એ વખતની વાત કરું છું, આજથી 30 વર્ષ પહેલાંની વાત હશે, 1984-85ની હું વાત કરું છું, ત્યારે જે વસ્તુનો વિચાર થતો હતો એ આજે પણ આચારમાં નથી આવી, આપણે ત્યાં વાત લોકો સુધી પહોંચી નથી, બરાબર. એટલે આપણા માટે કમનસીબી છે. એટલે જાહેર મોટા આંદોલનો ઇન ધ સેન્સ, કે લોકો સુધી આ વાત પહોંચે, વિચાર પહોંચે, અને મને આંદોલન કહેવું જોઈએ કે શું ખબર નથી, ચળવળ કહીએ આપણે, કે એક લોક ચળવળ બને, લોકો સમજે કે પાણી કેવી રીતે વાપરવું, એમ એવું કંઈક આપણે કરી શકીએ ત્યારે આ વસ્તુનો ઉકેલ આવે. આઈપીએસની વાત કરીએ તો મારે તો આઈએએસ થવું હતું, એટલે અને અમારે ત્યાં એ વખતે અમે જ્યારે ભણતા ત્યારે હું 5માં હતો ત્યારે અહીંયા જેસોલ કરીને, ફતેહસિંહ જેસોલ કરીને કલેક્ટર હતા, અને એમણે આવીને બહુ બધી સાફસૂફી કરેલી. એટલે કલેક્ટર તરીકે જગદીશન કર આઈ થિંક ડીડીઓ તરીકે હતા, એ તો એમના પછી હતા એવું મને યાદ છે ત્યાં સુધી. તો એ થયું કે કલેક્ટર જ બધું કરી શકે, બરાબર છે. એટલે કલેક્ટર થવા માટે જ આ પરીક્ષા આપતા હતા, પણ જ્યારે સિલેક્શન થયું ત્યારે મને તો પોલીસ વિશે ખબર જ નહોતી. અને મેં જ્યારે ખબર પડી કે મને મારું સિલેક્શન, હવે પહેલાં કેવું હતું કે યુપીએસસીમાં 3 તબક્કામાં પરીક્ષા થાય છે, પ્રિલિમ, મેઇન અને ઇન્ટરવ્યૂ, અને ઇન્ટરવ્યૂ પછી ફાઇનલ રિઝલ્ટ આવે છે. અમારી આગળના એટેમ્પમાં એવું હતું કે ઇન્ટરવ્યૂ પછી ફાઇનલ રિઝલ્ટ આવે ને પછી તમે તમારી ચોઈસ બદલી શકો. એટલે જેમ એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગ ઉપર રાખ્યું કારણ કે સિવિલ એન્જિનિયરિંગમાં નોકરી મળતી, તેમ આઈએએસ પછી આઈપીએસ સારું ગણાય એમ કરીને આઈએએસ, આઈએફએસ ફોરેન સર્વિસ અને પછી આઈપીએસ એમ લખી દીધેલું. અને હતું કે પછી આ મળશે ત્યારે જે કંઈ ફેરફાર કરવો હશે કરશું એમ. પણ પછી એ વખતે એવું થઈ ગયું કે ના, ઇન્ટરવ્યૂ ફાઇનલ રિઝલ્ટ પછી નહીં, મેઇન પરીક્ષાના 30 દિવસની અંદર તમારે ચોઈસ ચેન્જ કરવાની. એટલે મારું સિલેક્શન 92 રેન્ક થઈ, એટલે આઈપીએસમાં થવાની પૂરેપૂરી શક્યતા થઈ ગઈ. અને મને તો પોલીસમાં જવું જ નહોતું, એટલે મેં તો યુપીએસસીને લખ્યું કે ભાઈ મારે પોલીસમાં નથી જવું, પણ યુપીએસસી કીધું કે હવે તમારી એપ્લિકેશન ગ્રાહ્ય નહીં રખાય કારણ કે તમે તો ટાઈમ લિમિટ પછી કરી છે. એટલે હું બહુ નિરાશ થયેલો યુપીએસસીથી, જે પરિણામ આવી ત્યારે અત્યંત નિરાશ થયો હતો. એટલે પોલીસમાં આવું તો એવું તો હતું જ નહીં. કલેક્ટર બનવું તું એટલે પોલીસમાં નહોતું જવું એ હું સમજી શકું છું, પણ એ વખતે પણ કંઈ એવું સાંભળ્યું હતું કે પોલીસમાં જવાથી તમે જે સિદ્ધાંત, એટલે હું એવું નથી કહેવા માંગતો પોલીસ વિભાગમાં ખરાબ થાય છે, પણ લોકોની એક માન્યતા આપણને જો બધાને ખબર છે તો એ પણ ડર હતો કે પોલીસ વિભાગમાં તમે ક્યાંક ફિટ નહીં થાઓ. સાચી વસ્તુ કહું તો મને તો ખબર જ નહોતી પોલીસ વિશે, બરાબર છે. મને યાદ છે કે હું મસૂરી તાલીમમાં ગયો તો કોઈક વાત કરતો હતો ભાઈ પોલીસમાં બહુ ડિસિપ્લિન હોય અને એમાં સેલ્યુટ કરવાની હોય, તો મેં તો હું તરત વચ્ચે કૂદી પડ્યો કે હું તો સેલ્યુટ નહીં કરું એમ, કારણ કે મેં તો પોલીસ જોઈ જ નહોતી એટલે એ રીતે નહોતું. પણ મને અફસોસ હતો કે આઈએએસ નહીં થવાનો અફસોસ હતો. એટલે આજે પણ કામ કર્યા પછી લાગે છે કે આઈએએસ જે કરી શકે? બિલકુલ લાગે છે, એકદમ લાગે છે. એમાં ફર્ધર વિચારવા જેવું જ નથી, કારણ કે એક તમે શિક્ષણનું કામ કરતા હો, ઘણીવાર મને એમ થાય કે શિક્ષણની હું કાયા પલટ કરી દઉં મને જો મળે તો, બરાબર છે. એટલે એ તક આઈપીએસમાં નથી, એ હકીકત છે. મસૂરી હું ગયો છે એટલે મેં કેટલાક આઈપીએસ વિશે સાંભળ્યું, તો એક ફેમિલી બંને આઈપીએસ હતા, એક લેવલ પછી નોકરી છોડી દીધી, મજા નહોતી આવતી,
તો આઈપીએસ બની ગયા પછીનો તમારો કેવો અનુભવ રહ્યો અને ક્યાંક કમને નોકરી શરૂઆતમાં કરવી પડી કે પછી તો તમને? ના, એટલે મને નોકરીનું તો એટલે મજા નથી આવીને આવી છે. બંને વચ્ચેનો તબક્કો, બંને એક ડિવાઇડિંગ લાઇન પણ છે. એક મને મજા નહોતી આવતું એવું લાગતું હતું, હું એક તબક્કો એવો હતો છોડવા માગતો હતો. પણ એવું થયું કે પેલી લેન્ડમાર્ક એજ્યુકેશનની એક ટ્રેનિંગ આવી, એ ટ્રેનિંગ કરી અને ખબર એ પડી કે મેં નોકરીને ચૂઝ નથી કરી. બરાબર છે? એટલે નવ, તમને પ્રિસાઇઝ કહું તો 9/10/11 ઓગસ્ટ 2009ની સાંજે એક લેન્ડમાર્કની ટ્રેનિંગની અંદર એક કોમ્યુનિકેશન થયું અને એ કોમ્યુનિકેશનમાં ખબર પડી કે મેં જીવનમાં ઘણી બધી વસ્તુઓ ચૂઝ નથી કરી. બરાબર છે? એટલે નોકરીને ચૂઝ નહોતી કરી. એટલે એ મોમેન્ટથી નોકરી બહુ જ ગમવા માંડી છે. બરાબર છે? એટલે આઈપીએસ હોવાથી એમાં કંઈક કરવું, આ કરવું પડે છે એટલે નથી ગમતું એવું નહીં. એટલે બચપણની એક ટેવ હતી, કારણ કે બચપણમાં કેવું હતું કે મારે, બચપણના કેવા અસર હોય છે તમને કહું કે બચપણમાં મારે ફરજિયાતપણે એક લોટો ભરીને દૂધ પીવું પડતું 500 ગ્રામનું. એટલે મને ગમતું નહોતું અને હું એકદમ ડાયોડમરો એટલે એ બધું સ્વીકારી લો. એટલે એમ મને પછી આઈપીએસ જોઈતી નહોતી, એન્જિનિયરિંગ જોઈતું નહોતું. રેન્ક આવી, ગોલ્ડ મેડલ આવ્યું, બધું થયું. આઈપીએસ પણ જોઈતી નહોતી, મળી ગઈ. કામ પણ સરસ કર્યું, મને સંતોષ થાય એવું તો કામ કર્યું જ. પણ પેલું કોઈ પણ વસ્તુ મળે તો ગમાડવી નહીં. બરાબર છે? એવો જે મનની અંદર જે ટેવ પડેલી હતી એ ટેવના કારણે ગમતી નહોતી. બરાબર છે? કામ તો કરવું જ ગમતું હતું. બધું દરમિયાન કોઈ એવી ઘટના બની હતી? ના, એ ટ્રેનિંગની અંદર એ વસ્તુ પકડાણી કે આ ક્યાંથી આવે છે ન ગમાડવાનું, એ પકડાણું. એના પછી તો મજા જ મજા છે. ક્યારેય એવી કોઈ ક્ષણ નથી કે જ્યારે એમ થયું હોય કે, અને એ પહેલાં પણ ક્યારેય એવું નથી કે મને, ક્યારેય એવું નથી થયું કે મને જે ના ગમે અથવા મારે જે કરવું હોય હું ના કરી શક્યો. બહુ અપવાદરૂપ પીરિયડ છે જેની હું ક્યારેક વાત કરીશ. બહુ ઓછો 2-1 વર્ષનો એક પીરિયડ છે જેના વિશે ક્યારેક હું નહીં હોઉં સર્વિસમાં ત્યારે કરીશ. પણ બાકીનો આખો સમય છે જેમાં જે કરવું હોય હું કરી શક્યો છું. કોઈ લાંચ આપવાનો પ્રયત્ન કરેલો નોકરી દે? ના ના, એવું ખાસ નહીં. પણ મને એક યાદ છે કે એકવાર એક ઇન્ડસ્ટ્રિયલિસ્ટ, હું સુરત હતો ત્યારની વાત છે, સુરત રેન્જમાં હતો ત્યારે એક ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કંઈક એક ગિફ્ટ લઈને આવી ગયા. એમનો કંઈક કેસ હતો, કેસ એવો હતો આઈ થિંક મને ઇન્ડસ્ટ્રીમાં કંઈ એક્સિડન્ટ થયો હશે. એ મારી પાસે મળવા આવ્યા. એટલે મેં કહ્યું કે તમે એરેસ્ટ તો થશો જ, એટલે એના કોઈ માણસ એરેસ્ટ થવાના હતા. કહ્યું તમે એરેસ્ટ તો થશો જ, પણ તમારી સાથે આટલું થશે આટલું નહીં થાય. એટલે એ પ્રમાણે મેં પોલીસને સૂચના આપી કે જેટલું કાયદેસર કરવાનું છે, ઘણીવાર ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય એટલે ઘણીવાર એમની સાથે ગેરકાયદેસર ઘણું થતું હોય. એટલી સૂચના આપી, એ પ્રમાણે થઈ ગયું. થોડા સમય પછી એક નાનકડી ગિફ્ટ લઈને આવ્યા એમ, નાનકડું કોઈ બોક્સ હતું એમની પાસે. એટલે એમણે કીધું, ભાઈ મેં તો કીધું હું તો લેતો નથી એમ. તો કે સર મેડમ, એ કહે ના ભાઈ. બરાબર છે? એટલે એવું એકાદ વાર આવો કંઈક અનુભવ થયો છે, બાકી ક્યારેય નથી. પણ તમે નથી લેતા એવી ખબર ધીમે ધીમે લોકોને પડી હશે. પણ જ્યારે તમે લાંચ ના લેતા હોય, એ કોઈ પણ ફિલ્ડ હોય, તમે જ્યારે પૈસા ના લો તો કદાચ આજુબાજુના લોકોના દુશ્મન તમે ઓટોમેટિકલી થઈ જતા હોય? ના, એવું મેં અનુભવ્યું નથી. કોઈ તકલીફ નથી પડતી? ના ના, જરાય નથી પડી. અને એટલે તમે જે કીધું ને કે તમને ખબર પડી જાય, તો આ તો હું છેક 2011-14ની વાત કરું છું જ્યાં પેલા ભાઈ આવે. એટલે એક ક્યારેક લોકો એવું પણ માનતા હોય કે ભેટ આપવી એ લાંચ નથી એમ. બરાબર છે? એટલે ક્યારેક લોકો એ રીતે માનતા હોય છે. પણ મને એવી અગવડ નથી પડી શરૂઆતમાં પણ એક બે એવા અનુભવ થયેલા જે ક્યારેક હું લખીશ એની અંદર. પણ એ વખતે પણ હું જે કરવું એ કરી શક્યો. હું જે ASP હતો ત્યારની વાત કરું છું. બરાબર છે? એક સિગ્નલ એવો મળેલો, પણ એ સિગ્નલની અંદર પણ મારે જે કરવું તો હું કરી શકેલો. એટલે એ રીતે મને તકલીફ નથી પડી. અને મેં જોયું છે કે મારા સાથીઓએ પણ મને હંમેશા સપોર્ટ જ કર્યો છે. એટલે હું પોલીસ ડિપાર્ટમેન્ટ, સિનિયર અધિકારીઓ બધાને હું એ રીતે જોઈશ. કદાચ મને ક્યારેક એ ન ગમતા હોય, હું ના ગમતો એવું બનતું હશે, પણ મેં ક્યારેય એવો અનુભવ નથી કર્યો. એમણે મને કાયમ ટેકો આપ્યો છે અને ઘણા બધા લોકોએ તો રિસ્પેક્ટ કર્યો છે. તો પ્રામાણિકતા સાથે તમે જ્યારે કામ કરતા હો, એટલે દરેકના કિસ્સામાં નહીં બનતું હોય, પણ કેટલાકના કિસ્સામાં આ પ્રકારના બીજા સંઘર્ષ થતા હોય છે ઊભા. એમાં એટલે સંઘર્ષનો મારો અનુભવ એવો છે કે લગભગ દરેક વ્યવસ્થાને એક પ્રામાણિકતાની, એટલે સારા માણસોની અથવા જુદા જુદા ટેલેન્ટની જરૂર હોય છે. એટલે એક પ્રામાણિકતા પણ એક પ્રકારનું એક ટ્રેટ છે, એક લક્ષણ છે કે જેની સિસ્ટમને જરૂર પડતી જ હોય છે. સંઘર્ષ થતા હોય એમાં ક્યારેક બીજી પણ વ્યક્તિત્વની પ્રશ્નો પણ હોઈ શકે કે ભાઈ, આપણે ઘણા લોકો એમ માને કે નહીં, ધારો કે મારે તમારી સાથે મતભેદ હોઈ શકે તો હોય જ, કાયમ માટે કોઈ પણની સાથે બધાનો મત એક તો ના હોઈ શકે. ઇવન હું પોતે આજે વિચારતો હોઉં એના કરતાં આવતીકાલે જુદી રીતે વિચારતો હોઉં તો મતભેદ હોય. પણ જો આપણે એને એમ લઈએ કે ના, તો હું પ્રમાણિક છું એટલે આ સામેવાળો વ્યક્તિ મારાથી જુદો મત ધરાવે છે. ઘણી વાર સંઘર્ષો થવાના કારણો એ પણ હોય છે. જ્યારે આપણે બીજી વ્યક્તિના અભિપ્રાયને અથવા એના દૃષ્ટિકોણનો જો આપણે સ્વીકાર કરીએ
અથવા તો હું માત્ર હું એક જ પ્રમાણિક છું એવું માનું, અથવા તો હું પ્રમાણિકતા એકમાત્ર ગુણ છે કે જે વ્યક્તિમાં હોવો જોઈએ અને બીજી વ્યક્તિની અંદર જે સારપ પડી છે એ સારપનો આપણે સ્વીકાર ના કરીએ ત્યારે પણ સંઘર્ષ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે બે ત્રણ વાર મેં સવાલ એટલા માટે કર્યો કે અત્યારે જે લોકો પરીક્ષા આપે છે બધા એવા છે એવું નથી કહેતો, પણ મોટાભાગે એ લોકોની ચર્ચા એવી પણ છે કે ભાઈ ખોટું તો કરવું પડે, જો ખોટું નહીં કરો સમય સાથે નહીં ચાલો તો તમે ફેંકાઈ જશો, આ પ્રકારની સલાહ દેવામાં આવે છે જે લોકોને ખોટું નથી કરવું. તો તમારા અનુભવના કારણે કદાચ એ લોકોને ખબર પડે કે ના ખોટું કરવું જરૂરી નથી અને તકલીફ નથી. જ્યારે મારે ખરેખર તો એમ કહેવું છે કે જે લોકો એમ કહે છે ને કે ફેંકાઈ જવાય છે, એ લોકો એમની મર્યાદા ઢાંકે છે મને એવું લાગે છે. જી બરાબર, એ લોકો મોટાભાગે એવું થતું હોય કે પોતાની મર્યાદા પોતે નથી કરવા માગતા અને પછી એનો એનું એની જવાબદારી પોતે નથી લેવા માગતા. બરાબર, અને કહે છે કે આ તો સિસ્ટમે આવું કરી નાખ્યું, અમે તો બહુ સરસ રહેવા માગતા હતા. હું એવું માનું છું કે એ વ્યક્તિગત પસંદગીનો પ્રશ્ન છે અને વ્યક્તિગત પસંદગી કર્યા પછી અને એમાં બધું આવી જાય પછી તમને પ્રમાણિકતા, એટલે તમને પૈસા નથી જોઈતા પણ સરસ પોસ્ટિંગ જોઈએ છે, પબ્લિસિટી જોઈએ છે, બરાબર છે, વાહવાહી જોઈએ છે, એ બધાથી તમારે ઘડાતા જવું પડે, તમારી જાતને ઘડવી પડે જો એવી બધી જરૂરિયાતો તમારી હોય તો. એટલે ગાંધી આપણા માટે ગાંધીજીનું ઉદાહરણ ઉત્તમ છે કારણ કે એમની એમની બધી મર્યાદાઓ એક પછી એક એમણે ઓળંગી છે. બરાબર છે, એટલે એ આપણી મર્યાદા સતત ઓળંગતા જ રહેવું પડે. બરાબર, આપણને અને આપણું ફોકસ એવું હોય કે આ તો બધી સિસ્ટમ એવી છે એટલે હું નથી કરી શકતો, ત્યારે પછી આપણા ઉપર તો કામ જ ના થાય. એટલે ખરેખર જ્યારે એમ થાય કે આપણે કશું નથી કરી શકતા ત્યારે એ આપણા ઉપર કામ કરવાનો સમય છે. મિત્રો, પાણી જે લીધું એમને તો માટીની બોટલ છે, પ્લાસ્ટિકની બોટલમાં સર પાણી નથી પીતા? હા, એટલે શક્ય હોય ત્યાં સુધી ટાળો. ઘણી વાર ઘણી બધી જગ્યાએ જઈએ તો લોકો બોટલ સિવાય પ્લાસ્ટિકની બોટલ સિવાય પાણી જ ના મળે ત્યારે પછી પીવું પડે. આમ મને આમ થોડી તરસ લાગી હોય ને તો મને એમ થાય કે પાણીની બોટલ હોય તો એમ થાય કંઈ નહીં, ચાલો 10-15 મિનિટ પછી બીજે ક્યાંક પી લઈશું, આ બોટલ રહેવા દઈએ, આ એક કચરો ક્યાં આપણે વધારીશું એમ. એટલે એ રીતે ઓફિસમાં મેં જોયું કે પાણીની બોટલમાં પાણી નથી આપવાનું. ના, અમે નથી આપતા કારણ કે ઓફિસની અંદર જે નાની નાની બોટલો જે અત્યારે આપવામાં આવે છે એ બોટલ મને હંમેશા એવો ડર લાગે છે કે આ આને આપણે આપણી પૃથ્વી કેવી રીતે પચાવી શકશે આટલા બધા પ્લાસ્ટિકની, એટલે એવો ડર લાગે છે. એટલે મારી સામે બોટલ હોય ત્યારે મેં કહ્યું ને કે મને એમ થાય કે ચલો એક બોટલ તો ના, આ થોડી વાર 5-10 મિનિટ થોડા તરસ્યા રહીએ, એક બોટલ તો ઓછી વાપરીએ. તમે પાછલા વિડીયોમાં કીધું હતું કે તમે આરઓનો ઉપયોગ હજુ નથી કરતા. રાઈટ, બિલકુલ, હા એ વાત સાચી છે. એનું કારણ એ જ છે કે આપણે કોઈપણ જગ્યાનું પાણી પી શકવા જોઈએ. આપણે એવી અમારી બધાની મર્યાદા એ છે કે અમે લોકો ગાંધીનગરમાં બેસીને કામ કરીએ છીએ અને લોકોને મળવાનું બહુ નથી થતું, એટલે અમારે સતત જાગતા રહેવું પડે કે લોકો સાથે સંપર્ક અમારો જળવાઈ રહે જેથી લોકો આપણે આપણી રીતે બધું દુનિયા ચાલવી ચલાવવાનો જગ્યાએ લોકોના દૃષ્ટિકોણથી આપણે જોઈએ. અલ્ટિમેટલી જાહેર સેવા શું છે? જાહેર સેવા એ છે કે આપણે જેના માટે કામ કરીએ છીએ એની શું જરૂરિયાત છે એ જો આપણે સમજી શકીએ અને એ સમજવા માટે આપણે એમના સ્તરે પહોંચવું પડે. બરાબર, એમની જેમ જીવવું પડે અને એ તક અમને બહુ મળતી નથી એમ. એટલે જો એમના ત્યાં જઈએ તો એમનું પાણી ના પીએ તો પછી આપણે એટલા સુવાળા થઈ જઈએ તો એમના ઘરનું પાણી પણ ના પી શકીએ. આ એક કારણ. બીજું કારણ એ કે આરઓના પ્લાન્ટની અંદરથી જે પાણી આવે પ્લાસ્ટિકમાંથી પસાર થઈને આવે. આ છે ને આપણે ત્યાં મૂડીવાદના આપેલા છે કે પહેલાં પાણીની જગ્યાએ આરઓ આવે, પછી આરઓની જગ્યા એટલે મિનરલ વોટર આવે, પછી નેક્સ્ટ તબક્કો એવો આવે કે એની અંદર એમ કહે કે નહીં હવે તો તમે અમે પાણીની અંદર મિનરલ ઉમેરીને આપીએ છીએ એ પ્રકારની બોટલ આવે, પછી કાચની બોટલ આવે અને પેલું પવાલું ને માટલું તો ભૂલાઈ જ જાય. એટલે દરેકમાંથી બિઝનેસ દેખાય. તો તમે વર્દીમાં હોય એટલે તમે સેવા કરો છો, પણ તમને જ્યારે સમય મળે ત્યારે તમે શું કરતા હો છો? એટલે ખરેખર તો કહું તો ઘણા વર્ષોથી એવો સમય નથી મળતો. હું 97માં હતો ત્યારે રાજપીપળા હતો ત્યારે અમારે એક સંજીવ ત્યાગી કરીને અમારા ફોરેસ્ટ ઓફિસર હતા એની ખબર નહીં હાથ બાજુ જોતા હતા તો મને એમણે એવું કીધું કે તમને છે ને ક્યારે સમય નહીં મળે એમ. અને હું રાજપીપળામાં સાવ નવરા જેવો હતો એ વખતે, એટલે મને એમ થતું કે એવું થશે એમ એવું મને લાગતું નહોતું. પણ એ પછી મારું વલસાડ જિલ્લામાં પોસ્ટિંગ થયું ને પછી ઘણા સમય સુધી સમય નથી મળ્યો. પણ એટલું ચોક્કસ કહીશ કે હું કામ ઘરે નથી લઈ જતો અને કામનો બોજે ઘરે નથી લઈ જતો, બંને વસ્તુ મગજને મગજમાં મોટા ભાગે એવું નથી કહેતો કે કાયમ એવું થાય છે. એટલે ઘરે ગયા પછી પૂરેપૂરો સમય પરિવાર સાથેનો હોય છે. પુસ્તકો વાંચવાનો શોખ છે પણ બહુ સમય નથી મળતો. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ગાંધીજી સિવાય બીજું કંઈ નથી વાંચી શકતો પણ ગાંધીજીને હું વાંચું છું. 3-4 વર્ષ પહેલાં દીકરીએ યુટ્યુબ બતાવ્યું, એ
છઠ મહિનાથી મને કહેતી હતી કે એક શશી થરૂરનો ઇન્ટરવ્યૂ છે ઓક્સફર્ડ યુનિવર્સિટીનો, જેમાં એણે બ્રિટિશરોએ આપણે ત્યાંનું શોષણ કર્યું છે, એનું રિપેરેશન ચૂકવવું જોઈએ, એવો એક છે કે તમે સાંભળો એમ. છઠ મહિના સુધી મેં યુટ્યુબ તરફ ગયો નહીં, પણ ફાઇનલી ઇન્ટરવ્યૂ સાંભળ્યું, એમનો જે લેક્ચર સાંભળ્યું એ પછી મને હું યુટ્યુબમાં ઘણું બધું સાંભળતો હોઉં છું, પણ સમાચારો નથી સાંભળતો. છાપા હું મેં યુપીએસસી વખતે નહોતા વાંચ્યા ને અત્યારે નથી વાંચતો, બરાબર છે. એટલે પણ મોટાભાગનો સમય પરિવાર, કસરત એટલે ચાલવાનું, અને વિપશ્યના ધ્યાન, પ્રવાસ, આ પ્રકારનો શોખ. યુપીએસસીની પરીક્ષા દરમિયાન તો ન્યૂઝપેપર વાંચવા જોઈએ ને, એવું જરૂરી નથી અમારા વખતમાં. એટલે મેં યુપીએસસી ત્યારે બહુ ઇન્ફોર્મેટિવ નહોતી, એમ માહિતી આધારિત નહોતી, એટલે સમજ આધારિત હતી, એટલે એ રીતે સમાચારો બહુ કંઈ વાંચ્યા નથી મેં. એ વખતે ઇન્ડિયન એક્સપ્રેસ છાપું હું મંગાવતો, અને બહુ બહુ નિયમિત રીતે નથી વાંચ્યા, સાચી વાત કહું તો. હવે તો તમે દરેક સમાચાર, એ વખતે હું રેડિયો સાંભળતો, બીબીસી સાંભળતો એ વખતે ખાસ. તમે હાલ દરેક સમાચાર માધ્યમમાં અત્યારે દેખાવ છો, તો તમને એટલે શું વાંધો છે સમાચાર નહીં વાંચવાનું શું કારણ? એટલે એટલો સમય જ નથી, અને સમાચારોનું સ્તર પણ તમે જુઓ કે જેને આપણે ખરેખર સમાચારો કહીએ છીએ તો. અને બીજું એ કે હું એવું વિચારું કે આપણું જે કાર્યક્ષેત્ર છે એની અંદર આપણે જેની જરૂર પડે, હવે અત્યારે ધારો કે પોલીસની મને કંઈ ખબર નથી, ઘણા વર્ષોથી પોલીસમાં કામ નથી કરતો, તો એનાથી મને શું ફેર પડે છે? હું એક દિવસ નિવૃત્ત થઈ જવાનો છું, મારી પોલીસના જ્ઞાનની મને કોઈ જરૂર નથી પડવાની. તો હું જે ક્ષેત્રમાં કામ કરું છું, મારે ધારો કે અત્યારે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે, તો મારે મારું કામ બરાબર થાય એ માટે, અને મને કદાચ એની ઘટ હું લોકો સાથેના સંપર્ક હંમેશા રાખું છું, એટલે એમાંથી મને જે ફીડબેક મળે ને એમાંથી મારું કામ ચાલી જાય છે, એટલે એ રીતે સમાચારપત્રો વાંચવાની જરૂર નથી પડતી. સર, ગાંધીજી પત્રકાર હતા, અને માનો કે એક દિવસ માટે તમને પત્રકાર બનાવવામાં આવે, તમે શું કરો? આના વિશે ક્યારે વિચાર્યું નથી, પણ આપણે તો એ જ વિચારીએ કે લોકોને ધારો કે પત્રકાર બનવું હોય તો, હમણાં તમે વાત કરી પેલી પાણીની, મેં તમને વાત કરી કે પાણી બચાવવું અથવા તો પાણીનો ઉપયોગ ખેતીમાં કેવી રીતે કરવો એ ચળવળ બનવી જોઈએ, તો મને એમ લાગે છે કે પત્રકારનું કામ છે. મને ઘણીવાર એમ થાય કે હમણાં હું કોઈક મીડિયાના કોઈ મિત્ર આવ્યા હતા, એમ કહેતા હતા કે અમારા જે માલિક છે એમને ઇન્ટરેસ્ટ છે વૃક્ષારોપણમાં, તો મેં એમને કીધું વૃક્ષારોપણમાં તમારી સ્ટોરીના કારણે વૃક્ષો હોય ને એ 10 સ્ટોરીઓ મારી પાસે છે, બરાબર. એટલે અલ્ટિમેટલી સમાજે જે કરવાનું છે, સમાજને જે જ્યાં છે ત્યાંથી ઉપર જવાનું છે, એમાં જે કંઈ કરવું પડે એ પત્રકાર તરીકે હું કરું. અને ગાંધીજીએ કદાચ એ જ કર્યું છે, ગાંધીજીથી મોટો કોઈ પત્રકાર છે નહીં કદાચ દુનિયામાં. અને એવા સમયમાં કે આપણે એમ થાય કે અત્યારે આપણને મીડિયા, આટલા બધા મીડિયા છે, છતાંય આપણે ઘણીવાર લોકો સુધી નથી પહોંચી શકતા, તો એ વખતના સમયની અંદર ગાંધીજી લોકો સુધી પહોંચી શક્યા, એટલે એનાથી મોટો પત્રકાર કોઈ નથી. મિત્રો, ઇન્ટરવ્યૂ તો દરેકને કામ આવશે, પણ ખાસ તો ખેડૂતોના દીકરા દીકરીઓ વધારે પરીક્ષાની તૈયારી અત્યારે કરતા થયા છે. જો તમે ઇન્ટરવ્યૂ જોતા હોય તો આપણી જે જમીન બગડીને, બહુ ઓછા લોકોને ખબર છે, જમીન પાણી વગર નથી બગડી, વધારે પાણી પીવાથી બગડી છે. શરીરમાં જે રીતે આપણે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું હોય, તો ડ્રીપ ઇરિગેશન તરફ આપણે વળવું જોઈએ, અને તો જ આપણી જમીન બચી જશે. એવું કદાચ તમે જોતા હોય તો કદાચ આ વાત અમે કરીએ છીએ, સિલેબસ બહારની વાત છે. સર, અત્યાર સુધી આમ તો ઘણી બધી વાતો કરી છે, તમારી અત્યાર સુધીની જર્નીની વાત કરી છે, આઈપીએસ તરીકેના ઘણા બધા અનુભવો હોય આપણે શેર કરી શકીએ, પણ કોઈ એકાદ કિસ્સો, ઘટના તમે શેર કરવા માગો છો? ઘણી બધી ઘટનાઓ છે, એક દુઃખદ, કેટલી ઘટનાઓ દુઃખદ હોય કે એક દાખલા તરીકે હું જ્યારે ભાવનગર એસપી તરીકે ગયો, તો હું હાજર થયોના પહેલાં અઠવાડિયામાં એક બાળકની, 3.5 વર્ષના બાળકની આંખો ફૂટી ગઈ, ફોડી નાખી કોઈકે. બાળક ઘરેથી ખોવાઈ ગયો અને મળ્યો ત્યારે એને આંખો ફૂટેલી હતી, અને એની અમે ભાવનગર હોસ્પિટલમાં સારવાર કરાવી, એટલે સારવાર માટે દાખલ કર્યા, અને ડૉક્ટરે એવું કીધું કે આને આંખ બચશે નહીં અને આ ક્યારેય જોઈ નહીં શકે. એમાં એક મુંબઈની સંસ્થાએ એમાં રસ લેવાનો શરૂ કર્યો, અને એ ત્યાંથી સંસ્થાના લોકો મને મળવા આવ્યા અને એવું કહ્યું કે અમે એમની એર ટિકિટ મોકલીશું અને તમે એમને મોકલી દેજો. એટલે એમને કહ્યું સારું. એક દિવસ એમનો ફોન આવ્યો કે અમે એર ટિકિટ નહીં મોકલી, અમારે ટ્રેનમાં મોકલવાનું છે, તમે એમની સાથે કોઈકને મોકલશો? એટલે અમારે ત્યાં એક LM વાઘેલા કરીને હેડ કોન્સ્ટેબલ હતા, એ આમ સારા કોમ્યુનિકેશન, પોતે કવિતાઓ પણ લખતા, તો એમને અમે મોકલી આપ્યા એમની સાથે. અને સાંજે હું માનું છું 6:25 કે એવી ભાવનગરથી ટ્રેન જતી હતી, લગભગ 7:30 વાગે હું ઓફિસમાં બેઠો હતો અને રાષ્ટ્રપતિ કલામ સાહેબના PA નો મને ફોન આવ્યો. એટલે એક તો બાળકની આંખ કોણે ઘટના કરી છે આજે પણ નથી મળી, કમનસીબે આજે પણ નથી મળ્યું, પણ એ સુધાર્યું નહોતું, એટલે હું તો બધું કહેવા માંડ્યો કે આ તો નથી મળ્યું આમ છે. મને કે એમ નહીં, તમે એમની સારવાર માટે શું કર્યું છે? એટલે મેં કહ્યું કે અમે આ રીતે હેડ કોન્સ્ટેબલને મોકલ્યા છે. પછી 10 દિવસ પછી કદાચ, અને મને તારીખ યાદ છે ત્યાં સુધી, 2 નવેમ્બર 2004, એ દિવસે
ત્યાંથી ડૉક્ટર નટરાજન કરીને જે અમને ટ્રીટમેન્ટ કરતા હતા એમનો ફોન આવ્યો કે અમને આંખ દાનમાં જોઈએ છે. એટલે મેં એમને કહ્યું કે હું અહીંયા, કારણ કે હું વલસાડમાં કામ કરતો હતો ત્યાં એક આઈની સારી હોસ્પિટલ હતી. નવસારીની એક હોસ્પિટલ વિશે મેં બહુ, હું જ્યારે ભણતો ને કોલેજમાં ત્યારે રજનીકુમાર પંડ્યાએ એક આર્ટિકલ કરેલો એ વાંચેલો. એટલે ત્યાં કંઈક સારું છે હું માની લીધેલું. એટલે મેં કીધું કે હું કોઈની સાથે વાત કરું. એટલે ત્યાં વલસાડમાં એક ભરતભાઈ દેસાઈ છે, એમની સાથે મેં વાત કરી. પછી એમણે મને ભરતભાઈ એવું કીધું કે તમે જે ડૉક્ટર નટરાજન છે ને આ જે પ્રશ્ન છે ને, એમણે કહ્યું કે રેટિનાનો પ્રશ્ન છે અને એ રેટિના માટેના નિષ્ણાત નથી. એટલે એમણે મને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરના નામ આપ્યા અને મને એમ કહ્યું કે અમે આ બાળકની ટ્રીટમેન્ટનો બધો ખર્ચો કરી ઉપાડીશું, આ બાળકને તમે હોસ્પિટલમાં શિફ્ટ કરી દો, અહીંયા અમદાવાદ કરી આપો એમ. અને બાળક મૂળ એનું ગામ અહીંયા ફેધરા ધોળકા પાસે. અને એટલે પછી આ બધું થયું અને મેં એટલે પછી ના એ ડૉક્ટરે કીધું ના અમારે અહીંયા ટ્રીટમેન્ટ કરવી છે. તો અમે કીધું કે અમે આંખ અપાવડાવીશું તમને દાનમાં. એટલે એટલું થયું. અને બપોરે એકાદ બે વાગ્યા, અને એ દિવસે મારી દીકરી બીમાર હતી એટલે મેં રજા લીધી હતી. મારા પત્ની આર્ટિસ્ટ છે એટલે એમનું ત્યાં ભાવનગરમાં એક્ઝિબિશન ચાલતું હતું અને મેં રજા લીધી હતી દીકરી માટે. અને મને ફોન આવ્યો કે ભાઈ રાષ્ટ્રપતિ સાહેબ, મતલબ કલામ સાહેબ આ મેસેજ મતલબ જાણવા માગે છે કે આમાં શું ટ્રીટમેન્ટ છે, એટલે તમે મેસેજ બનાવીને મોકલો. એટલે અંગ્રેજીમાં મેસેજ મારી ઓફિસવાળા કોઈ કરી ના શકે. એટલે મેં એક ઇમેલ તૈયાર કરીને આ બધી સવારે જે વાત થઈ તે મોકલી. ત્રણ ચાર દિવસ પછી કલામ સાહેબને ત્યાંથી પત્ર આવ્યો. એમના જે પીએસ હતા, નાયર કે એવું કંઈક નામ હતું, એમણે લખ્યું કે ભાઈ રાષ્ટ્રપતિજીએ તમારો ઇમેલ જોયો અને બહુ ખુશ છે અને તમે આ રીતે કામ કરતા રહે. આ એક ઘટના. અને આ બાળક આજે પણ એની આંખ નથી પાછી મળી. હમણાં ત્રણેક વર્ષ પહેલાં એણે 10મું ધોરણ પાસ કર્યું ત્યારે સમાચારમાં હતું કે બાળક આઈ થિંક બોટાદમાં ભણે છે. બીજી આવી જ દુઃખદ ઘટના એની સાથે કે, અને સુખદ એ રીતે કે કલામ સાહેબ જેવા રાષ્ટ્રપતિ કે જે બાળક માટેના અને એક સાવ નાનકડા અધિકારીએ મોકેલો ઇમેલ જાતે વાંચે છે એ રીતે સુખદ. દુઃખદ ઘટના એ કે આ જ દિવસે એક દીકરી ગુમ થઈ અને દીકરીની ડેડ બોડી 7 દિવસ પછી મળી. અને એને અમે ગંભીરતાથી લીધું તો ખબર પડી કે આવી તો દીકરીઓ દર 3-4 મહિને ગુમ થતી હતી. 5 મહિના પછી અમે એક કેસ શોધી શક્યા. ત્યારે અમને ખબર પડી કે 15 વર્ષથી દીકરીઓ ગુમ થતી હતી, બળાત્કાર થઈને પાછી આવતી હતી. અને 70-એક દીકરીઓ, કેટલીકના તો પછી લગ્ન થઈ ગયેલા, બરાબર. અમે એને પકડી શક્યા અને કેસ અમારો સોલ્વ થયો. છગન કરીને આરોપી હતો અને એને પછી સેશન્સ કોર્ટે તો એને ફાંસીની સજા કરી. એટલે આવી અસંખ્ય ઘટનાઓ, એક જાહેર જીવનની અંદર આપણે હોઈએ ત્યારે ઘણી બધી સુખદ દુઃખદ ઘટનાઓ આપણા જીવનમાં આવતી હોય છે. પણ પેલી દીકરી સુધી ના પહોંચી શક્યા કોઈ કારણોસર અને એની ડેડ બોડી મળી ત્યારે તમને દુઃખ થયું હશે. બિલકુલ, એ તો તરત જ એ ઘટના બની ગયેલી. એટલે બાળક દીકરી ગુમ થઈ ભાવનગર શહેરના 4 પોલીસ સ્ટેશનો અમે સાંજે બેસતા, દરરોજ એકાંતર દિવસે આ ઘટનાનો અમે જોતા. અમે કાપડ, જે દીકરીની ડેડ બોડી કાપડમાં મળી આવેલ, કપડામાં એ કપડાના ટુકડાના અમે ફોટા કાઢેલા. અમને એમ હતું કદાચ કાળી ચૌદસના સંદર્ભમાં કોઈ બલી કે એવું કંઈ થયું હશે. અમે જે દિવસે આરોપી પકડ્યો ને ત્યારે આરોપી એક શાળામાં જઈને છોકરીઓને આઈસ્ક્રીમ ખવડાવતો હતો, બરાબર છે. અને ઘટના જુઓ તમે, એક દીકરી, સી માતા પિતાની ભૂમિકા જુઓ, એક ટ્રક ડ્રાઈવરની દીકરી એવું કહ્યું કે પપ્પા તમે આજે ઘરે છો તો મને સ્કૂલે મૂકવા આવશો. સાયકલ લઈને મૂકવા ગયા. દીકરીએ એવું કીધું કે આ માણસ છે ને, એ 3 છોકરીને ગુલ્ફી ખવડાવતો, આ માણસ છે ને છેલ્લા 2 મહિનાથી મને બોલાવે છે. અને અમે જે પબ્લિસિટી આપી, સી સોસાયટીનું રિએક્શન તમે જુઓ, અમે જ્યારે આ વસ્તુનું મહત્ત્વ આપવા માંડ્યા ને તો 20 દિવસ સુધી ભાવનગરમાં આજે પેલી ભાગી જવાની, લઈ જવાની, ખોવાઈ જવાની ઘટના બની, એના 20 દિવસ સુધી ભાવનગરમાં એક ડરનો માહોલ થઈ ગયો. રાત્રે 2 વાગે પણ મેસેજ આવે કે અહીંયા બાવા આવ્યા છે, આ છોકરાને લેવા માટે આવ્યા છે. તો એ દરેકે દરેક કોલ મેં જાતે, હું દરેક જગ્યાએ ગયો છું, બરાબર. અને એનું પરિણામ કે સમાજ આટલો જાગૃત હતો એટલે પેલી છોકરી કહે છે અને પેલા તરત કંટ્રોલ રૂમને ફોન આવે છે, મારો ઓફિસર પહોંચે છે, હું પહોંચું છું. અને અમે માણસને પકડીએ છીએ અને પકડીએ છીએ ત્યારે અમને ડાઉટ, કોઈ માણસ પ્રેમથી પણ ખવડાવતો એવું અમે માની, એટલે આપણે 50-50 જોવું જોઈએ. તો અમે તરત જ એના ઘરે અમારી ટીમને મોકલીએ છીએ અને એના ઘરની અંદર પેલું કપડાનો જેનો અમે ફોટો પાડેલો એ ઘોડીએ બાંધેલો મળી આવે છે, બરાબર. એટલે અમે કરેલી મહેનત છેવટે અમને આ લેવલે લઈ જાય છે.
તો તમે તમારા દીકરીને વારંવાર યાદ કર્યા છે, એમના વિશે થોડીક વાત કરવાનો છું. રાઈટ. પણ દીકરીના બાપ તરીકે અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે, આમ તો તમે આઈપીએસ છો, રાઈટ, લોકો તમારી વર્દીથી ડરવા જોઈએ, રાઈટ, પણ તમને ક્યારેક દીકરીના બાપ તરીકે અત્યારની પરિસ્થિતિ અને ક્યારેક જે પ્રકારની ઘટનાઓ ઘટે છે તો શું ગણમથલ ચાલે છે? એટલે મને એવો કોઈ ડર નથી લાગતો. હું પણ, મને પણ એવી જ હિંમત છે ને મારી દીકરીને પણ એવી હિંમત છે. પણ ખાસ કરીને દીકરીઓને સક્ષમ બનાવવી પડે. અને આપણે ત્યાં સક્ષમની સેલ્ફ ડિફેન્સની વાત કરીએ, સ્વરક્ષણની વાત કરીએ, ત્યારે આપણે પેલો જુડો કરાટે કરાવીએ છીએ. બિલકુલ. પણ એને ખરેખર તો માનસિક રીતે સક્ષમ બનાવવી પડે. જો માનસિક રીતે સક્ષમ હશે ને તો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળશે. અમારા ગામમાં એકવાર એવી ચોરી થઈ એક ભાઈના ત્યાં, તો એમને ત્યાં એ ખાટલા નીચે 12 બોરની બંદૂક પડી હતી અને ઘરમાં ચોર આવે ત્યારે એમને ખબર હતી. પણ એ બંદૂક ઉપાડવાનો કે અવાજ કરવાની પણ એમનામાં હિંમત નહોતી. ચોર પાસે બંદૂક નહોતી. બરાબર છે. તો દીકરી પાસે સ્વરક્ષણ એટલે કે જુડો કરાટે આવડતું હશે, પણ સામનો કરવાની હિંમત નહીં હોય તો એનો ઉપયોગ નહીં કરી શકે. એટલે દીકરીઓને સક્ષમ બનાવવાની છે. ને એમાં મા બાપનું જે કોમ્યુનિકેશન છે, ટીનેજનો જે પીરિયડ છે, તરુણાવસ્થા કિશોરાવસ્થાનો પીરિયડ છે, એમાં મા બાપનું કોમ્યુનિકેશન તૂટી જાય છે. અને દીકરીઓની સમજ પણ ત્યારે મર્યાદિત હોય છે, એટલે એમની જે સુરક્ષાના જે કંઈ પ્રશ્નો થઈ શકે એ સમયમાં થતા હોય છે. એટલે એ વખતે મા બાપના એની સાથેના મજબૂત સંબંધ હોય, એટલા માટે જ અમે પેરેન્ટિંગ ફોર પીસ કરીને આંદોલન ચલાવીએ છીએ, જેમાં અમે મા બાપને સક્ષમ બનાવવા માગીએ છીએ. મા બાપ અને સંતાનો વચ્ચેનો સંવાદ મજબૂત થાય અને સંતાનો હિંસાનો ભોગ ના બને એ ક્ષેત્રમાં અમે કામ કરીએ છીએ. સર, આંખમાં આંસુ ફરીવાર આવીને બીજી વાર જોયા. રાઈટ. મને બંને પેલા બાળક અને પેલી દીકરી એ યાદ આવે છે. રાઈટ. તો હું એવું માનું છું પર્સનલી કે રડવું એ કદાચ બહુ હિંમતનું કામ છે. અમે કોઈ શંકાના સ્થાન જ નથી. સંવેદના કેટલા, એટલે સંવેદના તો બહુ મોટી મૂડી છે ને. સંવેદના માણસનું કંઈ પણ કરવાનું ચાલક બળ હોય છે ને. માણસને કશુંક થાય અને આપણને કંઈ થાય નહીં, બરાબર, તો પછી આપણે કંઈ કરી જ નથી શકતા. એટલે સંવેદના તો એક માણસનું ચાલક બળ છે. કોઈને કોઈક એને આંસુથી વ્યક્ત કરે છે. કોઈકની પાસે આંસુ ના, જરૂરી નથી કે આંસુ નથી એ વ્યક્તિ સંવેદનશીલ નથી. બિલકુલ. આપણા જે પેલા ડૉક્ટર વીજળીવાળા છે એ પણ આ જ રીતે રડી પડતા હોય છે. બિલકુલ. રાઈટ. અને તમે તો સર ડિપાર્ટમેન્ટમાં, પોલીસ ડિપાર્ટમેન્ટમાં છો. બિલકુલ. એટલે લોકોને ખોટી માન્યતા હોઈ શકે કે ભાઈ, પણ રડવું પણ એક હિંમતનું કામ છે અને આ સારા ગુણ છે. અને નથી રડતા એ પણ કદાચ કંટ્રોલ કરતા હશે. બિલકુલ. એટલે માણસની અંદર સંવેદના તો દરેકની અંદર હોય. બિલકુલ બિલકુલ. અને એટલે ડર તો ખરેખર માણસને સંવેદનાનો આવે. પોલીસ તરીકે તમને પોલીસની લાઠીનો ડર છે ને, એના કરતાં કશું ખોટું થશે અને એ પોલીસ સ્ટેશનનો એક વ્યક્તિ, બરાબર, એ પોલીસ સ્ટેશનનો જે ઇન્ચાર્જ છે કે જે નજીકનો પોલીસ છે એ એને ચલાવી નહીં લઈને, એ ડર સૌથી વધારે મોટો ડર ગુનેગારમાં હોય છે. એ જો વ્યક્તિ સંવેદનશીલ હશે તો નહીં ચલાવી લે. બાકી આ જે ઘટનાની હું તમને વાત કરું છું, એમાં એક દીકરીની ઘટના તમે જુઓ. દીકરી 4 વર્ષની એક પોલીસ સ્ટેશનમાંથી ગુમ થઈ, બીજા પોલીસ સ્ટેશનમાંથી મળી આવી અને એને લોહી લુહાણ મળી આવી. એના કપડાં કોઈકના ઘરના નવા કપડાં પહેરાવી દીધા અને કપડાં માને પાછા આપી દીધા અને કોઈ FIR નથી. જ્યારે અમે આ કેસ પકડ્યો અને અમે એક એક કેસ શોધતા ગયા ત્યારે મને પેલી મા મળી, જેણે ઓશિકાના કવરની અંદર પેલા કપડાં સાચવી રાખેલા. ઓકે. અને આપણે આંસુ તો ત્યારે આવે કે એણે એવું કીધું. આ મા એવી હતી, એટલી ગરીબ, કે એણે એવું કીધું કે સાહેબ હવે મારે બીજી વાર નહીં આવવું પડે, મારે 50 રૂપિયાનો દિવસ પડે છે. રાઈટ. આવી દીકરીને આપણે FIR દાખલ નથી કરતા, કારણ કે આપણે ત્યાં એક ગુનાનો આંકડો છે. રાઈટ. અને જ્યારે આવા આંકડા વધે છે ત્યારે મીડિયા કાગળ રોલ કરતો હોય છે અને બધામાં હિંમત નથી હોતી એ પ્રેશરને સહન કરવાની. સર, આજે પણ એક ફરિયાદ છે કે FIR લેવામાં નથી આવતી પોલીસ સ્ટેશનમાં. બિલકુલ. એટલે હા, અહીંયા એક જુદું લોજિક હતું કે મા જોડે પૈસા જ નહોતા, 50 રૂપિયા કે વારંવાર ધક્કા ખાઈ ના. લોજિક કરતાં એ દીકરીની ઘટના બની, બરાબર છે. 15 વર્ષ સુધી ઘટનાઓ બનતી રહી. 3 એમાં ખૂન હતા, 1 એમાં CID ક્રાઇમના પટાવાળાની દીકરી હતી ખૂન પૈકીની, બરાબર છે. અને આ બધી ઘટનાઓ બનતી રહી અને એમાંથી કેટલીક ફરિયાદો થઈ, કેટલીક ફરિયાદ ના થઈ. અને જ્યારે અમે એને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું ત્યારે સમાજમાં પણ એક ડરનો માહોલ થયો શરૂઆતમાં. પણ એ બધું ફેસ કરવાની અમારી તૈયારી હતી, કારણ કે કોઈ પણ દીકરી સાથે આ ના બનવું જોઈએ એ આપણું કમિટમેન્ટ હતું. જો આપણે એ મહેનત કરીએ તો આપણે FIR પણ દાખલ કરીએ, એના પાછળની જે પણ મહેનત કરવાની થાય, બરાબર છે. અમારી પાસે ત્યાં સુધી અમે ગયા હતા. એક અમારી પાસે એવો કેસ હતો, એક
એ આજ આજ ગુનેગાર છોકરીને લઈને ભાગી ગયો સાયકલ પર, લોકો પાછળ દોડ્યા અને પકડી નહીં શક્યા. પછી એ છોકરીનો મંદિરના થાળા ઉપર આખી રાત બળાત્કાર થયો, નાનકડી દીકરી. પછી એક આરોપી પકડવામાં આવ્યો જે, અને એવું હતું કે ભાઈ આને અહીંયા કંઈક વાગેલું છે, બરાબર છે. એટલે અમે ત્યાં સુધી તપાસ કરી કે ખરેખર જે પેલો આરોપી પકડાયો છે, મેં કેટલાક સ્વૈચ્છિક સંસ્થાઓ જે જેલ સાથે સંપર્કમાં હતી એમની પણ મેં મદદ લીધી. તો અમે ત્યાં સુધી ગયા હતા, એટલે જે આ જે દિવસે આ છગન પકડાયો ત્યારે અહીંયા એની નિશાન હતી. અને પછી તો પેલું કપડું, ને પછી છગનને પૂછ્યું તો મને એમ કે એ પંખો વાગ્યો હતો, પડી ગયો હતો, વાગ્યો હતો, એ બધી વાત થઈ. એટલે એટલી ઝીણવટમાં જ્યારે ક્યારે જઈએ આપણે, તો જે સંવેદનશીલતા છે ને, એ સંવેદનશીલતા તો એકચ્યુઅલી એક એવું હથિયાર છે કે જેનો બહુ મોટો ડર લોકોને રહેશે. બિલકુલ. પણ સર, કેટલાક કિસ્સામાં ફરિયાદ આપવી છે, દીકરીને લઈને જ આપવી છે, પણ પોલીસ સામે એ પણ આરોપ લાગે છે કે ફરિયાદ નથી લેતા, એ પોલીસ ઓફિસરને શું કહેશો તમે? એટલે ફરિયાદ તો દાખલ કરવી જ પડે, અને એની જગ્યાએ આપણે હોઈએ, બરાબર છે. એટલે હું તો એટલું જ કહું કે જે પોલીસ સ્ટેશનમાં આપણે આજે ફરિયાદ નથી લેતા, એક દિવસ એવો આવે કે એ પોલીસ સ્ટેશનમાં આપણે જઈને ફરિયાદ આપવાનો વખત આવે અને ત્યારે આપણને કોઈ સાંભળે નહીં. મેં એવા પણ પોલીસ અધિકારી જોયા છે કે જેની ફરિયાદો દાખલ કરાવવા માટે રિટાયર્ડ નિવૃત્ત પોલીસ અધિકારીની ફરિયાદ દાખલ આપણા રાજ્યમાં નહીં પણ આપણા રાજ્યની બહાર મારે એક વખત એવો પ્રયત્ન કરવો પડ્યો છે, બરાબર. એટલે પણ એના કરતાં પણ વિશેષ એ છે કે આ એક, આ સિવાય તમે ગુનેગાર વિરુદ્ધમાં પગલાં નહીં લઈ શકો. બિલકુલ, બરાબર. હું સર 2003માં રિપોર્ટર બન્યો ઈટીવી ગુજરાતીમાં. તો રિપોર્ટિંગ મારા માટે, હું એક્સિડન્ટલી રિપોર્ટર બનેલો, કંઈક જુદું કરવું હતું ને જુદું કરવા લાગેલો. તો મારી સામે આરોપીને બહુ મારવામાં આવ્યો, રિમાન્ડ ચાલુ હતા. તો ડીવાયએસપી સાથે મેં કીધું, મેં એટલે મારે મેં કીધું ના મારશો એમ. તો મને સમજાવ્યો, મને કે ચાલો તને સમજાવું મારવાના કારણો. તો તમે જ્યારે આઈપીએસ બન્યા હશો, તમારી હાજરીમાં ક્યારેક રિમાન્ડ લેવા પડ્યા હશે આરોપીને, અથવા એટલે મારે સમજવું છે કે એ ગડમથલ તમને રહેલી કાયમી, કે આરોપીને મારવો જ જરૂરી છે કે કાઉન્સેલિંગ? શરૂઆતમાં મને પણ એવું લાગતું હતું, અને જેમ જેમ સમય જતો ગયો એમ એમ વસ્તુઓ સમજાતી ગઈ. તમને એનો એક દાખલો આપું કે હું વલસાડ એસપી તરીકે 1 મે 99 હાજર થયો, અને જૂનની આઈ થિંક 23 જૂન મારો જન્મદિવસ છે, એટલા માટે મને એ, કારણ કે કોઈકે મને એ દિવસે ફોન કર્યો હતો એટલે યાદ છે. તો એ દિવસે હું એક ધરમપુર પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન લેતો હતો, અને પોલીસ અધિક્ષક ઇન્સ્પેક્શન લે ને ત્યાં એમણે હિસ્ટ્રી સીટરો જે વારંવાર ચોરી ટાઈપના ગુના કરતા હોય એમને એમને ચેક કરવાના હોય. તો મારી સામે એક 25-27 વર્ષનો યુવાનને ઊભો રાખ્યો, હું ચેક કરતો હતો. એટલે મેં પૂછ્યું કે ભાઈ શું કરે છે? તો કે ખેતી. તો મેં કીધું કોઈકની જમીનમાં કે પોતાની જમીનમાં? તો કે પોતાની જમીનમાં. તો મેં કીધું કેટલી જમીન છે? તો 12 વીઘા. એટલે મેં એમ કીધું કે મને 12 વીઘાના માલિકને હિસ્ટ્રી સીટર તરીકે ચેક કરતા મને ખરાબ લાગે છે. હું પોતે ખેડૂત એટલે મને એ વસ્તુ સ્પર્શતી પણ હતી એમ. તો મેં આ વાત, મારું વાક્ય પૂરું થયું ને, પેલો માણસ ધુસકે ધુસકે રડવા માંડ્યો, અને મેં એનું હિસ્ટ્રી શીટ બંધ કરી દીધું. એટલે સંવેદનાથી માણસ બદલાય છે. બરાબર છે, સંવેદના પણ એક બહુ મોટી સ્ટીક છે, એ બહુ મોટું શસ્ત્ર છે, એ પણ એક રિમાન્ડનો પાર્ટ હોઈ શકે. યસ, અમારે, તમને હું દાખલો કહું, અમારે ત્યાં અહીંયા જ્યારે એક, અહીંયા અમે જ્યારે સ્ટેટ વિજિલન્સની જવાબદારી સંભાળતા હતા, 5-1 વર્ષ પહેલાંની વાત છે, એક બહુ કચ્છનો બહુ મોટો બુટલેગર પકડ્યો, અને અમારા જ્યોતિબેન પટેલ કરીને એકદમ પ્રમાણિક અને બહુ જ મહેનતુ અધિકારી. તો એમણે એ બુટલેગરના આઈ થિંક એને એના છોકરા સાથે વાત કરવા માટે તરફડતો હતો. પછી એમણે એમ કીધું કે તું તારા બાળક સાથે વાત કરવા માટે તરફડે છે, તો કેટલાય બાળકોના પિતા દારૂ પીએ છે અને એના પિતા પામતા નથી, એની તને ખબર પડે છે? એની એક જબરજસ્ત અસર એના ઉપર. એ આરોપી કોઈ વસ્તુ બોલતો નહોતો, જ્યારે આ વાત થઈ ને પછી બધું ફટાફટ નીકળવા માંડ્યું. સર, તમે તમારા વાઈફને યાદ કર્યા હતા, એમનું નામ મારે સાંભળવું છે, અને તમારા દીકરીને આપણે વારંવાર યાદ કર્યા છે. રાઈટ. મારા પત્નીનું નામ બીના પટેલ છે, પોતે ચિત્રકાર છે. એટલે શિલ્પ, એટલે હું જ્યારે આની તાલીમમાં ગયો એટલે એમણે શિલ્પનું ભણવાનું શરૂ કર્યું, અને શિલ્પનું એમનું ભણવાનું પૂરું થયું દરમિયાનમાં એક જીવ્યા શોમાં માસે કરીને એક આદિવાસી આર્ટિસ્ટ હતા મહારાષ્ટ્રના, અને એમને પછી પાછળથી તો એમને પદ્મશ્રી મળ્યો. એ એમની કોલેજમાં ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું વારલી પેઇન્ટિંગનું. વારલી આપણી ત્યાં આદિજાતિ છે, એટલે એ પછી એ અત્યારે વારલી આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. દીકરી અત્યારે સિવિલ સર્વિસ પરીક્ષા આપે છે. ઓકે. ઘણી બધી વાતો આમ તો કરી છે, ઘણી બધી વાતો થઈ શકે, પણ આપણે 6 તારીખે મળ્યા છીએ, અને આવતીકાલે તલાટીનું પેપર છે. એવા સમયે પણ ઇન્ટરવ્યૂ તમે એટલા માટે આપ્યો છે
કે મિત્રો વાહવાહી કરવાનો બિલકુલ પ્રયત્ન બંનેમાંથી એકેનો નથી, પણ અમારી ઈચ્છા એવી પણ છે કે આ ઇન્ટરવ્યૂ પરીક્ષા આપનાર બધા જુએ, પરીક્ષા આપીને જુએ એવું લાગે તો, સમય ના હોય બિલકુલ, પણ આ કામ આવશે અને બાકીની જીવનની પરીક્ષાઓમાં આપણે પાસ થઈ શકીએ એના માટે ઘણું બધું આમાંથી શીખવા મળવાનું છે. બહુ બે એક સવાલો કરીને હું પૂરું કરીશ. ભગવાન જો મળી જાય સપનામાં રૂબરૂ, અને કશું વરદાન માગવાનું કે તો શું માગો? એટલું જ માગું કે લોકો માટે કામ કરી શકાય, ગાંધીની જેમ કામ કરવાની તક મળે એ જ માગી શકાય. રિટાયર થયા પછીની પ્રવૃત્તિ શું કરશો? એવું જ જે ગાંધીએ કર્યું એવું જ કંઈક કરવાની તક મળે એવી ઈચ્છા છે. ગામડામાં જવું છે? બિલકુલ, ગામડા મને મારે સમજવા છે. હમણાં હું 6-1 મહિના પહેલાં, આઈ થિંક નવેમ્બર મહિનામાં, હું જામનગર જિલ્લામાં લાલપુરથી, અરે ક્યાંથી, આઈ થિંક કાલાવાડથી લાલપુર જતો હતો હું. તો મેં રસ્તો એવો પસંદ કર્યો કે ગામડામાંથી જઈ શકાય, અને હું જોતો હતો ગામડાઓ બધા ખાલી ને એ બધું જોઉં છું, એટલે મને એમ થાય છે કે મારે સમજવું છે. હું તો ગામડામાં રહ્યો છું અને ગામડા તૂટી રહ્યા છે, શાળાઓ ગામડાની ચલાવવી અઘરી થઈ રહી છે, બરાબર છે. તો એમાં મારે સમજવું છે કે આ ગામડાઓ કઈ રીતે બચાવી શકાય, કારણ કે જે સ્ટ્રેસ આપણે શહેરોમાં જોઈએ છે, શહેરોમાં આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી આપી શકતા, અને ખાસ કરીને આપણી જે જિંદગી જે તણાવવાળી છે, તો એની જગ્યાએ આપણે જો ગામડાની અંદર રહી શકીએ તો મને લાગે છે કે ઘણા બધા વસ્તુઓથી આપણે બચી શકીએ. એટલે મારે સમજવા છે. હું કંઈ કોઈનો દોષ નથી દેતો, પણ કઈ શું છે કે જેને આ બધું બદલ્યું છે, બરાબર છે, અને ગામડા શા માટે ભાંગી રહ્યા છે પણ તમને ખબર પડશે. બિલકુલ. આપણે ઇન્ટરવ્યુમાં કોમેન્ટ ઘણી બધી આવી છે, એમાં એક કોમેન્ટ એવી હતી કે હસમુખ પટેલનો તો એમએલએ બનવું જોઈએ, મંત્રી બનવું જોઈએ. મને ખબર નથી, એટલે ખબર નથી ઇન ધ સેન્સ કે આવું બધું કોઈ પણને વિચાર આવે એ સમજી શકાય, પણ આપણે સમજવાનું એ છે કે જે ગાંધીજી નું જે પડ્યો બોલ લોકો ઝીલતા હતા, એ જ ગાંધીજી જ્યારે આઝાદી પ્રાપ્ત થઈ પછી એ જ કોંગ્રેસ એમને સાંભળતી નહોતી, બરાબર છે. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી લુઈ ફિશર એ જે જીવનચરિત્ર ગાંધીજીનું લખ્યું છે એમાં આઈ થિંક ગાંધીજીનો છેલ્લો અભિપ્રાય, મારે ફરી વાંચવું પડે એના વિશે, પણ અભિપ્રાય એવો છે કે કામ કરવું હશે તો રાજકારણથી કામ નહીં થઈ શકે, એવો ગાંધીજીનો અભિપ્રાય છે, એવું મને આછો આછો ખ્યાલ છે, બરાબર છે. એટલે અલ્ટિમેટલી હેતુ શું છે? તો ગાંધીએ કર્યું એવું કામ કરવાનું, અને એ કરવા માટેની કયો રસ્તો છે એ રસ્તો શોધતા જઈશું. મેં તમને કીધું એમ આખા જીવનની અંદર ક્યારેય આપણે કોઈ વસ્તુ નક્કી તો કરી જ નથી, બરાબર છે. એટલે મારે હેડલાઇન બનાવવાનો કોઈ ઈરાદો નથી, પણ તમે કશું નક્કી નથી કરતા, પણ ક્યાંક મને એવું લાગે છે કે રાજકારણમાં જઈને પણ કંઈક કરી શકો તમે? એવું મને લાગતું નથી, અત્યારે તો નથી લાગતું, બરાબર છે. એટલે અને ખાસ કરીને મેં હું આ ગાંધીનું વાંચું છું, બરાબર છે, એ જોતા મને એવું લાગે છે કે, કારણ કે આપણે ઘણું બધું થઈ શકે છે જે આપણે નથી થઈ શક્યું આટલા વર્ષોથી, એટલે મને એમ લાગે છે કે એ સિવાયના રસ્તા પણ હશે. અને ઘણા બધા લોકો આવું કામ કરી દુનિયાભરની અંદર, જે લોકો સ્વૈચ્છિક રીતે કામ કરનારા લોકોએ પણ બહુ મોટી અસર સમાજ ઉપર પાડી છે એવું મને તો લાગે છે. એટલે ગાંધીની અસર, ધારો કે ગાંધીએ આઝાદી અપાવી એ તો એક વાત છે, પણ એના કરતાં હવે આઝાદી તો ગાંધીનો જે રસ્તો છે આજે દુનિયાએ બધાએ આજે પણ સ્વીકારવો પડે છે. તો ગાંધી, ધારો કે ગાંધી 2-5 વર્ષ પહેલાં આઝાદી મળી હોત ને વડાપ્રધાન હોત તો કદાચ એમને કોઈ આજે યાદ રાખ્યા હોત કે ના રાખ્યા હોત આપણને ખબર નથી, પણ એમણે જે કર્યું છે એ તો યાદ રાખવું જ પડે છે, તો આપણને બધાને ખબર છે. એટલે મને લાગે છે કે અલ્ટિમેટલી આપણો હેતુ શું છે, તો લોકો માટે કંઈ કરવું છે, તો લોકો માટે કરવાનો રસ્તો જડતો જ હશે. ગાંધીને પણ એ જ રીતે જડ્યો છે. સર, ઇન્ટરવ્યૂ આપણે પૂરો કરીએ છીએ, પણ મેં સવાલ ના કર્યો ને તમારે કદું કશું કહેવું હોય, અને આજે થોડોક સમય લીધો ને આ ઇન્ટરવ્યૂ કર્યો છે, તો આમાંની કોઈ વાત ગમે ને તો તાળી પાડવાની જરૂર નથી. તાળી નહીં પાડો તો ચાલશે, ગમે એવી કોમેન્ટ નહીં કરો તો પણ ચાલશે, પણ આમાંથી કંઈક ગમે તો જીવનમાં અમલ મૂકવાનો પ્રયત્ન કરશો તો આ સમય આપ્યો સફળ થશે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ દિનેશ અને ફેસબુક પેજ બંનેમાં ઘણા બધા ઇન્ટરવ્યૂ પણ છે જે પ્રેરણાદાયી છે, અને ઘણી બધી વિશેષ સ્ટોરી તમારી સામે લઈને આવતો હોઉં છું, તો એ પણ તમે જોઈ શકો છો. ફરી કોઈ આવા જ વ્યક્તિત્વ સાથે મળીશ.